નમસ્કાર સાદર વંદન ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટના સંયુક્ત ઉપક્રમે હું આપ સૌનું અસ્મિતા વિશેષ સંવાદમાં ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું ભાવક મિત્રો આ એક રૂપકડો પ્રકલ્પ અમે હાથ ધરી રહ્યા છીએ એમ કહેવાય છે કે પરદેશની ધરતી ઉપર વસતા દરેક વ્યક્તિનો એક મનોરથ હોય છે કે એક વખત તો ભારતની ધરતી ઉપર જવું હું કારણ ભારત અખૂટ ભંડારનો ખજાનો છે કલા સંસ્કૃતિ સાહિત્ય માનવ સંસાધનો અપાર છૂટ્ટે હાથે કુદરતે અહીં વેર્યા છે અને ભારતમાં પણ ગુજરાત અસ્મિતાઓનો ભંડાર છે વિશેષ કરીને અસ્મિતાઓ માનવીય અસ્મિતાઓ કે જેમણે પોતાના જીવનમાં શૂન્યમાંથી સર્જન કર્યું છે અને જીવનના દરેક તબક્કાની અંદર સંઘર્ષ કરીને સફળતા પ્રાપ્ત કરી અને સફળતામાંથી સાર્થકતા સુધી તેઓ આગળ વધ્યા છે આ ગુજરાતની અસ્મિતાઓના જીવનયાત્રાને કચકડે મઢી લેવાનો પ્રયોગ એ અમારો અસ્મિતા વિશેષ સંવાદ છે અમારા માટે એ આનંદનો વિષય છે કે આ પ્રકલ્પની અંદર અમે ગુજરાતના સંસ્કૃતિ સાહિત્ય કલા સમાજ જીવનના અગ્રણીઓને વ્યક્તિ વિશેષને અમારે આંગણે આમંત્રણ આપીને બોલાવ્યા છે અને એમની સાથે એમના જીવન વિશે આપણે અંતરંગ સંવાદ કરવાના છીએ આ બધા વ્યક્તિત્વ એવા છે કે જેની સાથે ભાગ્યે જ સમય ફાળવી શકાય આપણે સૌ નસીબદાર છીએ કે આપણને આ સ્ટુડિયોમાં આવા વ્યક્તિત્વો સામે આવીને મળ્યા છે મારા માટે ગૌરવનો વિષય એ છે કે હું આજે સ્ટુડિયોમાં ગુજરાતની અંદર પાંચ પાંચ મુખ્યમંત્રીઓ સાથે અગ્ર સચિવનો કાર્યભાર એકદમ હળવાશથી અને એકદમ વ્યવહારુ રીતે અખત્યાર કરનાર સમાજ જીવનના પ્રહરી શ્રી પ્રવીણ કુમાર લહેરીજી સાથે ઉપસ્થિત છું લેડી સાહેબ નમસ્તે ભદ્રવ્યુભાઈ હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને અમને બહુ જ આનંદ છે કે આપ સમય ફાળવીને અમારા સ્ટુડિયોમાં પધાર્યા છો મેં કહ્યું એ પ્રમાણે લેરી સાહેબ ઉદ્દેશ એવો છે કે આજની પેઢીને તો એવું લાગે કે કોઈ વ્યક્તિ વિશેષ છે એને બધું મળી ગયું છે કદાચ એમને ખ્યાલ નથી કે મેળવવા માટે એને જીવનમાં કેટલા બધા મૂલ્યો જાળવ્યા છે કેટલા બધા સંઘર્ષ કર્યો છે કોઈ પણ પળે એ ડર્યા નથી ડગ્યા નથી અને છેક ટોચ સુધી પહોંચ્યા છે પણ આપણે નવી પેઢીનો દોષ ન કાઢવો જોઈએ એટલે અમને એવો વિચાર આવ્યો કે લાવો આપણે જ એ બધા જ મહાનુભાવોની જીવન યાત્રા નવી પેઢી સમક્ષ મૂકીએ મારી સાથે મને બરાબર ખ્યાલ છે કે હું એવા વ્યક્તિત્વ સાથે વાત કરી રહ્યો છું કે ગાંધીજી સાથે સત્યાગ્રહમાં જેણે અગ્રેસર ભાગ લીધો એ આદરણીય વંદનીય શ્રી કનુભાઈ લહેરીના સુપુત્ર પ્રવીણભાઈ ઉપસ્થિત છે આપણા સૌ માટે તો આ એક અતિ ગૌરવનો વિષય છે મેં ગાંધીને જોયા નથી સ્વતંત્રતા પછી હું જન્મ્યો છું એટલે મારી સાથે કોઈ ગાંધી સત્યાગ્રહના એક અગ્રીમ સૈનિકના પુત્ર ઉપસ્થિત હોય એ મને ધન્ય ફળ લાગે છે ડેરી સાહેબ મને એ જાણવામાં રસ છે કે આજે જે મારી સાથે લહેરી સાહેબ બેઠા છે એમનું બાળપણ કેમ વીત્યું એમના કુટુંબનો ઉછેર કેવી રીતે થયો આપ અમને વિગતે વાત કરો ભદ્રાયુ ભાઈ આપે કહ્યું એમ આપનો જન્મ આઝાદી પછી થયો મારો જન્મ આઝાદી પહેલાં લગભગ અઢી વર્ષે થયો અઠ્યાવીસ માર્ચ ઓગણીસો અધિક ચૈત્રની પૂનમ ના રોજ મારો જન્મ થયો તે ગામ રાજુલા ત્યારે ભાવનગર રાજ્યનું એક છેવાડાના મહાલનું ગામ અને બાજુમાં દરિયાકાંઠો અને વિસ્તાર ઘણો પછાત મારા પિતાશ્રીનું વતન નહીં પરંતુ મોસાળ હતું મારા પિતાશ્રી મુંબઈમાં ખૂબ જ યુવાન વયે તેર વર્ષની વયે પિતાની છત્ર છાયા ગુમાવાને કારણે એ મોસાળમાં આવ્યા અમરેલી કપોળ બોર્ડિંગમાં એમણે નિઃશુલ્ક રીતે રહેવાનું જમવાની વ્યવસ્થા કરી અને ભણતા હતા ત્યાં ઝવેરચંદભાઈ મેઘાણી એ આવીને ભગવાનજી લવજી મહેતાના અખાડામાં જોડાયેલા યુવાનોને ધોલેરા સત્યાગ્રહ માટે ભરતી કરવાનું શરૂ કર્યું શરૂઆતમાં મારા પિતાજીએ ના પાડી પરંતુ એ પોતાના એક વધારાના ખર્ચ માટે દસ રૂપિયાની કમ્પાઉન્ડરની નોકરી ડોક્ટર હરિપ્રસાદ વ્યાસને ત્યાં કરતા હતા એ હરિપ્રસાદ ભાઈ ના પત્ની સુમિત્રાબેન ને પણ આ સત્યાગ્રહમાં જવાનું મન થયું અને જુગલ જુગારી નાટક લખેલું એવા જુગલ કિશોરભાઈએ જ્યારે કહેવું કે ભાઈ તમે બે જાઓ પણ સાથે કોણ અને અનિચ્છા છતાં એમના પ્રેમભાવને વશ થઈને મારા પિતા શ્રી ધોલેરા સત્યાગ્રહમાં ગયા એ વાત તો ઓગણીસો ત્રીસ ની મારા જન્મ પહેલા પંદર વર્ષની પરંતુ પછી એમને જે ગાંધીજીનો રંગ લાગ્યો એટલે વારંવાર સત્યાગ્રહ ભાવનગર પ્રજા પરિષદ એ બધા કામમાં એ રહ્યા અને મારા કાકાએ આર્થિક પ્રવૃત્તિ દ્વારા કુટુંબના ભરણ પોષણની જવાબદારી સંભાળી મારો જન્મ થયો ત્યારે મારા પિતાશ્રીની ઉંમર એકત્રીસ વર્ષની હતી ઓગણીસો મહુવાની માં લગભગ થયા હતા હિંદ છોડો સ્વરાજ આંદોલન માટે અને એ આવ્યા પછી મારો જન્મ થયો એ એક સંયુક્ત પરિવારમાં મારા પિતાશ્રીના બે મામી મારા કાકા કાકી મા બાપ એટલા વડીલો અને મારા ફઈ વહેલા ગુજરી ગયા હતા એટલે એમના મારી સમવયસ્ક દીકરો અને બે વર્ષનાની દીકરી એમ અમે કુલ તેર ભાંડરડા મહુવા અને રાજુલા જ્યાં અમારી લાથીઓ હતી એના વચ્ચે રહેતા હતા રાજુલામાં કે મહુવામાં સગવડમાં થોડો ફેર મહુવામાં વીજળી ઓગણીસો છપ્પનમાં આવેલી અમારે ત્યાં ઓગણીસો ઓગણસાઠમાં આવેલી મહુવામાં પાકી સડક હતી અને એક નેરો ગ્રેડની ટ્રેન ભાવનગર જાય એટલે લોકોનો સંપર્ક વધારે અને મહુવાનું બંદર એ એ જમાનામાં ધીપતું બંદર હતું આ બધા વચ્ચે રાજુલામાં જન્મ થવો અને ત્યાં ભણવું કે મહુવામાં ભણવું અને આપણે જિંદગીમાં કંઈ આગળ વધી શકીએ એવો કોઈને ખ્યાલ પણ નહોતો હા રાજુલામાંથી જે લોકો મુંબઈ ગયેલા એમાં ઘણા ભણી ગણીને ડૉક્ટરમાં વકીલાતમાં સોલિસિટરમાં વીમાના ક્ષેત્રે બેંકના ક્ષેત્રે રાજુલામાંથી આગળ વધેલા પરંતુ આઝાદી પછી ના જે વર્ષો હતા એમાં શિક્ષણનો વ્યાપ વધ્યો પરંતુ ગુણવત્તા સૌરાષ્ટ્રમાં તો એટલી નબળી હતી કે અનેક જગ્યાએ આ યુનિવર્સિટીના લોકોએ અરજી ન કરવી એવી હાલત હતી સાચી વાત આ પરિસ્થિતિ વચ્ચે જ્યારે પહેલા બે વર્ષ હું રાજુલા ભણ્યો પછી કુટુંબિક સગવડ ખાતર મહુવા ભણ્યો સ્વામિનારાયણ શાળામાં ત્યાંથી પછી રાજુલામાં શાળા બંધ થઈ ગઈ અને મારા મામા આચાર્ય જાફરાબાદ હાઈસ્કૂલના બહુ જાણીતું નામ છોટુભાઈ મહેતા સો વર્ષ ઉપર જીવ્યા અને એમણે આગ્રહ કર્યો એટલે હું મોસાળ ભણવા ગયો બે વર્ષ જાફરાબાદ ભણ્યો અને પછી પાછો રાજુલા આવ્યો ત્યાં સુધીમાં વિલ્સન પેનવાળા સંઘવી પરિવારની શાળા જે બંધ પડી હતી એ ચાલુ થઈ અને પાંચ વર્ષ ભણીને હું મેટ્રિક થયો જે આપણું ધોરણ અગિયાર ત્યારે હતું આ સમગ્ર સમયગાળા દરમિયાન અમારે ત્યાં આવતા જતા કલેક્ટરોને જોઈને મને વિચાર આવ્યો કે આમાં ઘણો રૂઆપ છે આની ઘણી જવાબદારી લાગે છે અને મારા પિતાશ્રીને એક જમાનામાં આઈસીએસ થવું હતું મુંબઈમાં ભણતા હતા ત્યારે એટલે એમની પ્રેરણાથી મેં આ જાહેર પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનો સંકલ્પ કર્યો પરંતુ રાજુલામાં એ સમયે મેટ્રિકમાં આવ્યા ત્યાં ન તો વિજ્ઞાનનો શિક્ષક ન ન ગણિતનો શિક્ષક શિક્ષક સમાજશાસ્ત્રનો એક શાસ્ત્રી સંસ્કૃત ભણાવે અને અમારા આચાર્ય જે એસ વોરા સાહેબ અંગ્રેજી ભણાવે એટલે અમારા માટે સ્વાધ્યાય અને કોઈ ઓળખેતાનું ટ્યુશન મળે એ સિવાય કંઈ કરવાનું નહોતું કારણ કે ગામમાં જ કોઈ ભણાવી શકે એવી વ્યક્તિ નો પરંતુ અમે અરસ સહયોગથી અમારા જૂથ દ્વારા મિત્રો દ્વારા જે કામગીરી કરી એટલે અમારા ચાલીસના વર્ગમાંથી વિશેક જણા ખૂબ સારી રીતે આગળ ભણી શક્યા કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા કોઈ ઇજનેર થયા કોઈ ડોક્ટર થયા અમેરિકા ગયા અને મારા ભાગે મારી જે ઈચ્છા હતી મારા પિતાશ્રીની પ્રેરણા હતી એવા આ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવાનો લાભો મળ્યો ભદ્રાયુભાઈ પુરુષાર્થ તો સૌ કરે છે પુરુષાર્થ કરવો જરૂરી પણ છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે સરવાળે તો પ્રારબ્ધ પણ મહત્વનો ભાગ ભજવે છે માણસને ક્યારે કેવી તક મળશે એ આપણે અગાઉથી કહી શકતા નથી એટલા માટે મારે સૌથી પ્રથમ તો પ્રભુનો આભાર એ માનવો જોઈએ કે આપણે એક સ્વપ્ન સેવ્યું હોય અને એ આપણી ધારણા મુજબ સાકાર થાય ત્યારે એનો આનંદ અને સંતોષ અનેરો હોય છે હું જો રાજુલાની વાત કરું તો ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતું પછી આરોગ્ય કેન્દ્ર બન્યું પણ મોટાભાગે ડોક્ટર ન હોય દવા ન હોય અને ત્યારે શીતળા ડોક્ટર કહેવાતા એ આવીને શીતળાની રસી મૂકતા ગમે તે કારણે મને રસી મુકાવાનું રહી ગયું અને એકદમ જેને કહેવાય ગંભીર પ્રકારના શીતળાનો રોગે મને ઘેરી લીધો મારી ઉંમર પાંચ વર્ષની અને એમાંથી આંખ સહિત બચીને બહાર નીકળવું એ મને લાગે છે કે પ્રભુ કૃપા વિના શક્ય જ ન હોય એટલું પૂરતું નહોતું તો એ જ વર્ષે મને ડિફ્ટેરિયા અને ટાઈફોઈડ જેવી એ જમાનાની જીવલેણ બીમારી લાગુ પડી અને ડોક્ટરો નહીં પરંતુ પરિવારની કાળજીથી એમાંથી પણ હેમખેમ પાર ઉતર્યા એને કારણે લગભગ મેં મારો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી તબિયતથી હું થોડો ઢીલો પોછો ગણાવ અને મારી કામ કરવાની શારીરિક શક્તિ પણ થોડી રમતગમત ભાગ લેતા થાક લાગે એવી પરિસ્થિતિમાંથી ધીમે ધીમે બહાર આવ્યા અને મેટ્રિકમાં એ જમાનામાં નવું નવું ગુજરાતનું બોર્ડ બન્યું હતું અને એમાં ચોસૈ ટકા એટલે એ જમાનામાં સારા કહેવાય એવા માર્ક સાથે સેન્ટ સેન્ટિયર્સ કોલેજ મુંબઈમાં મને પ્રવેશ મળ્યો બાળપણની વાતમાં આજે અનેક મિત્રોને યાદ કરું છું મારા એક મિત્ર શાંતિલા એમણે પ્રિલિમ પરીક્ષા પછી મને જો ગણિત શીખવ્યું ન હોત તો હું ગણિત વિષયમાં ચોક્કસ નાપાસ થાત એ જ રીતે અનેક મિત્રોએ અમને જે રીતે મદદ કરી અને સૌથી વધારે તો એ દિવસો આનંદના એટલે કે આપણે સંપૂર્ણ ચિંતામુક્ત જીવનમાં એક નાના ગામમાં ખૂબ સાહજિકતાથી જીવતા હતા એનો જે અનેરો આનંદ છે એ આજે હવે તો મિત્રોની ગેરહાજરી થતી જાય છે અને જે કોઈ મળે છે ત્યારે એ દિવસો સંભાળીએ ત્યારે આપણને રગે રગમાં આનંદ પ્રસરી જાય એવી પરિસ્થિતિ હોય છે બાળપણ તે જમાનાની રીતે ખૂબ એમ કહું તો ખોટું નથી અને પરિવારમાં પણ ભાંડડા ભાઈઓ બહેનો એટલા એ સૌની સાથે ખૂબ આનંદથી થી આત્મીયતાથી અમે જે રીતે મોટા થયા અને આજે જે કુટુંબોની પરિસ્થિતિ બદલાય છે ત્યારે આપણને લાગે કે ભલે એ પછાત સમય હતો પછાત વિસ્તાર હતો ઘણી વસ્તુનો અભાવ હતો પરંતુ માયાળુ સ્વભાવનો અભાવ નહોતો લાગણીનો અભાવ નહોતો પ્રેમનો અભાવ નહોતો અને આના કારણે જે આનંદ અને જે આત્મવિશ્વાસ વિકસ્યા એ કદાચ આજના આ સ્પર્ધાત્મક યુગમાં કેટલા વિકસ્યા હોત એ કહેવું મુશ્કેલ છે લેરી સાહેબ આપે જે વાત કરી એમાં એક બે બાબત એવી નોંધવા મળી કે તેર ભાંડડાઓની વચ્ચે આપનો ઉછેર થયો અને પછીથી ભણવામાં પિયર ગ્રુપ જેને આપણે સમવયસ્કો કહીએ છીએ એમણે જે સહાય કરી એના મદદથી આપણું નાવ આગળ ચાલ્યું અર્થ એવો પણ નીકળે કે પછી પછીના સમયમાં જે સૌને સાથે લઈને ચાલવાની એક પ્રક્રિયા આપના સ્વભાવમાં ઉમેરાણી એના બીજ કદાચ ત્યારથી વવાણા હશે પિતાશ્રી કહ્યું વર્તાણી હોય નાનપણમાં પણ આપને ખ્યાલ હોય કે આઝાદી જ્યારે મળી હોય ત્યારે એનો કોઈ ઉત્સાહ એના વિશે થોડી એમને વાત કરશો ભદ્રાયુભાઈ આપે જે પ્રથમ વાત કરી કે તેર ભાઈ બહેનો વચ્ચે ઉછેર થાય વડીલો હોય અને ઘરમાં એક સંયુક્ત કુટુંબનું વાતાવરણ હોય ત્યારે આપણામાં જે ગુણો વિકસે છે ખાસ કરીને ટુ કેર એન્ડ શેર યસ આપણે એકબીજાની કાળજી કરીએ એકબીજા જોડે વહેંચીને કરીએ એ જે લાગણી છે એ આજે એકલવાયા બાળક માટે કદાચ સ્વાભાવિક રીતે શક્ય નથી રહેતી એ એકબીજાનું પહેલું કરવું એકબીજાને મદદ કરવી

અને બીજામાં નવજીવનના તમામ પ્રકાશનો અને એ કંઈ પણ સમયે બહાર જઈને આવે તો ગીતા પ્રવચન હોય કે બીજી નવલકથા હોય કે કોઈ કાવ્યની પહેલી હોય એ બધું લેતા આવે એ જિલ્લા કક્ષાએ જ્યારે લોકલ બોર્ડના પ્રમુખ બન્યા ત્યારે ભાવનગરમાં રહે અને ભાવનગરમાં મેઘાણીભાઈનો પરિવાર રહેતો હતો અને અનેક શાયરો કવિઓ ભાવનગર તો સૌરાષ્ટ્રનું સાંસ્કૃતિક કેન્દ્ર એને કારણે એ બધાની અવર જવર અને મારા પિતાશ્રીના પરમ મિત્ર મુરબ્બી માર્ગદર્શક એ દુલાભાઈ આ કાક કિલોમીટર છે વાળે ત્યાં મજા દરમાં રે એને ક્યાંય પણ જવું હોય તો એ ઘોડા ઉપર બેસીને આવે અમારે ત્યાં ઘોડું બાંધે અને પછી જાય હવે એમની જોડેની જે બાળપણની અનેક સ્મૃતિઓ પણ આજે મને યાદ આવે છે એમની પહેલાં થોડીક કાળી ધોળી પછી સફેદ દાઢી સફેદ કપડાં

જે આનંદ હતો એ ખરેખર અદ્ભુત હતો મારા પિતાશ્રી સૌરાષ્ટ્ર અને મુંબઈ ધારાસભામાં રહ્યા પાંચ વર્ષ ભાવનગર જિલ્લામાં લોકલ બોર્ડના પ્રમુખ અને અમરેલીમાં પણ લોકલ બોર્ડના પ્રમુખ પાંચ વર્ષ રહ્યા એ જમાનામાં કદાચ આ પ્રમુખની બદલી થયાનો પહેલો પ્રસંગ હતો પરંતુ એમણે જે કામ ખાસ કરીને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે લોકોને સહાય કરવી એમના વ્યક્તિત્વનો ભાગ હતો એમને માટે કોઈકનું કામ કરવું એના જેવો આનંદ એકેમાં નહોતો અને સૌ એમને એ રીતે ઓળખતા હતા એટલે કોઈ પણ માણસ ગમે ત્યારે એમની એમની પાસે માટે માટે આવે આવે મદદ અને એક પદ્ધતિ હતી એમના વિશાળ મિત્ર વર્તુળ જે મુંબઈમાં સુખી હતું એમના નામે એ કોઈને પૈસા આપી દે કે ભાઈ તને ચાલીસ રૂપિયા દવાના અને પેલાને પોસ્ટકાર્ડ લખે કે ભાઈ શ્રી બાબુભાઈ તમારા વતી આ મદદ કરેલ છે અને ડાયરીમાં નોંધી રાખે મુંબઈ જાય ત્યારે એ બધા પૈસા પાછા લેતા આવી રીતે એ જેને કહેવાય કે સંકટ સમયની સાંકળ તરીકે પણ કામ કરે અને તમામ લોકોની કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સેવા કરવી એ એમનો ગાંધી ચિંધ્યો માર્ગ અને એ માર્ગને એ હંમેશા વળગી રહ્યા એને કારણે એમ કહી શકાય કે એમનો મારા ઉપર પ્રભાવ સૌથી વધારે રહ્યો મેં એમને જાહેર કામ કરતા જોયા લોકલ બોર્ડનો વહીવટ કરતા જોયા અનેક મહાનુભવો જોડે વાર્તાલાપ કરતા જોયા એને અમુક ચીજોનો વિરોધ કરતા પણ મેં જોયા દરેક વખતે એમનામાં એક જે આગવી શૈલી હતી એ તો ખરી પરંતુ એમણે ગાંધી મૂલ્યોને હંમેશા આદર્શ માન્યા હતા અને ક્યાંય એમાં કદી બાંધછોડ ન કરે વ્યવહાર કુશળ ખરા પરંતુ એ જમાનામાં એક આજે તો આપણે બહુ એવું નથી કરતા પરંતુ કાર્ય જ ન કરવું એવી ઝુંબેશ હોય બેનોએ લાજ ન કાઢવી એવી ઝુંબેશ હોય તો કોઈના ઘરે ગયા હોય તો એમના બેનોએ લાજ મૂકી દીધી હતી કે ભાઈ કનુભાઈ ઘરમાં આવે તો લાજ ન કાઢવી એટલું પણ એના પહેલા પ્રભાવશાળી વ્યક્તિત્વને કારણે બન્યું અને એમાં હંમેશા એક આત્મીયતા અને ઉમળકો એમને રહ્યા એમના સંબંધો આજે મને વર્ષો પછી પણ ક્યારેક કોઈક અચાનક હવે તો બહુ મોટી ઉંમરના હોય એ યાદ કરે અને મારી ઓળખ ક્યારે એક એટલી જ રહે એક જ વાક્યમાં કે કનુભાઈ લહેરીના દીકરા છે વાહ વાહ એ પણ આપણા માટે બહુ ગૌરવનો વિષય છે કે એ ઓળખાણથી આપણે મોટા થઈએ છીએ આપણે વાત કરી એ કાકબાપુ ની સાથે કારણ કે આજે તો કાગબાપુને જોયા ન હોય એવી એક મોટી પેઢી થઈ ગઈ છે મને પણ યાદ છે કે આકાશવાણીમાં કાગબાપુના રેકોર્ડિંગ વખતે મને આપ કહો છો તેમ પલાઠી મારીને બેસે તો પણ એની ઊંચાઈ એટલી મોટી હોય અને હાથના આંગળા ઉપર એ પોતે તાલ આપતા જાય એ સુંદર આપે તો ઘોડેસવારી પણ એમની સાથે કરી છે એટલે આ બધા જીવનના નાના નાના પડાવો છે એ બહુ મોટા યાદગીરીના સ્થાનકો બનતા હોય છે અને એ વાત પણ સાચી લેરી સાહેબ કે કનુભાઈ માત્ર ગાંધી સાથેના સત્યાગ્રહમાં નહીં પણ જ્યાં સત્ય હોય ત્યાં એમનો આગ્રહ હોય કે વહુ દીકરીઓએ લાજ કાઢવાની જરૂર નથી તો એના માટે પણ એમણે પોતાની વાત રજૂ કરી આપે કહ્યું કે અગિયારમું ધોરણ પાસ કર્યા પછી આપે કોલેજમાં એડમિશન મેળવ્યું કયા વિષય સાથે આપે કોલેજ કરી અને કેવી રીતે પ્રયાસ આગળ વધ્યો ભદ્રવ્યુભાઈ મારા મોટાભાઈ નરેન્દ્રભાઈ મુંબઈ ભણવા ઓગણીસો ઓગણસાઠમાં ગયા એ વર્ષે જ એમને મેડિકલમાં પ્રવેશ મળ્યો એ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણેલા એટલે મને કહે કે આર્ટ્સમાં તું આવ તો તને ચોસઠ ટકાએ એડમિશન મળી જાય ગુજરાતનું નવું નવું બોર્ડ થયું હતું એટલે ત્યારે આ બધું એવું કઈ હતું નહીં એટલે મેં ત્યાં જઈને અરજી કરી મારી જિંદગીમાં એટલી મોટી લાઈન રાજુલામાં તો મેં જોઈ નહોતી મેં ફોર્મ ભર્યું કારણ કે અંગ્રેજી ઘણું કાચું વાંચીએ તે સમજાય પછી લખવાના સ્પેલિંગમાં ક્યાંક મુશ્કેલી પડે એમ કરતા કરતા હું જ્યારે વાઇસ પ્રિન્સિપલ ફાધર જોન કોરો અફાન્સો પાસે ઊભો રહ્યો ત્યારે એણે મને અંગ્રેજીમાં પ્રશ્નોત્તરી શરૂ કરી કે તમારે આર્ટ્સમાં પ્રવેશ જોઈએ છે કેટલા ટકા માર્ક આવ્યા કયા વિષય લીધા કરી કારણ કે હજી માર્કશીટે નહોતી આવી પરંતુ એમણે શાંતિથી સાંભળ્યા પછી મને પૂછ્યું કે વોટ વિલ યુ ટેક સંસ્કૃત ઓર પાલી મને સવાલ બરાબર યાદ છે પણ ભદ્રાયુભાઈ ત્યારે મારું સામાન્ય જ્ઞાન એટલું કાચું કે પાલી ભાષા છે એમ મને ખબર નહોતી પરંતુ પાલી અને માણું અનાજ માપવાના વાસણ હતા એવી મને ખબર એટલે હું મુંજાયો મેં મારા ભાઈને દેશી પદ્ધતિથી હોકારો કરીને બોલાવ્યો એણે મારા વતી ખુલાસો કર્યો કે સંસ્કૃત લેશે અને મને લાગે છે કે દયાભાવથી કે રમૂજ વૃત્તિથી વાઇસ પ્રિન્સિપલે મને પ્રવેશ આપ્યો વર્ષો પછી એ મારા પ્રિન્સિપલ બન્યા અને કોલેજની ઇલોક્યુશન કોમ્પિટિશનમાં જ્યારે મને એના હાથે ઈનામ આપવાનું આવ્યું ત્યારે ઈનામ આપ્યા પછી મારે હાથ રાખીને હસતા હસતા જે વાત કરી એ મને હંમેશા યાદ રહી ગઈ અને પ્રેરક છે અને સૌને મજા પડે તેવી હાજી એણે કહ્યું કે ધીસ ઇઝ મિસ્ટર લેહરી વેન હી કેમ ટુ ધ કોલેજ ઓન ધ ફર્સ્ટ ડે ફોર ઇન્ટરવ્યુ આ હેવ અ વેરી ક્લિયર વિવિડ મેમરી ઓફ

આ વાત એને જે કરી મને યાદ રહી એ શિક્ષણનું જે એમણે મહત્વ કીધું એ માટે હું એમનો જીવનભર આભારી રહું કે મને એમણે તક આપી એ તક મને ફળી એ પોપના એડવાઇઝર તરીકે સોસાયટી ઓફ જીસસના ઉચ્ચ સ્થાનમાં રોમ ગયા ત્યાંથી પણ પત્ર વ્યવહાર દ્વારા એમણે મારા જોડે સતત સંપર્ક રાખ્યો એમને કોઈ બીજું નહોતું પરંતુ એ પોલિટિકલ સાયન્સના મારા વિષયના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પણ હતા અને મને એમણે કહ્યું કે સોશિયોલોજી નવો વિષય છે તો ભણ એ ગમે ત્યારે હું પ્રેમથી બેસાડી અને એક વડીલ એક એક વાલી પાલક પિતા તરીકે એમણે મારી કાળજી કરી એ વસ્તુ પણ આપણે જોઈએ તો નિર્મિત ગણાય કારણ કે એમનો સ્વભાવ સારો પરંતુ એટલી બધી એમણે કોઈ બીજાની કાળજી કરી હોય એવું મને યાદ નથી અને ભદ્રાયુભાઈ ઓગણીસો ત્રેસઠમાં માં એને ખ્યાલ આવ્યો કે હું સ્પર્ધાત્મક પરીક્ષા બાબત ગંભીર છું અને હવે પ્રમાણમાં અંગ્રેજી મીડિયમમાં સારી રીતે ભણી રહ્યો છું તો વેકેશનમાં એમણે એક મેન એન્ડ સાયન્સ નામની એકવીસ દિવસની સેમિનાર યોજી હતી જે નામો પસંદ કર્યા એમાં મારું નામ નહોતું તો પણ એમણે નામ પોતાની જાતે શાહીથી લખી ઉમેરીને નોટિસ બોર્ડ લગાડ્યું અને એ એકવીસ દિવસમાં અમને ભાભા એટોમિક રિસર્ચથી માંડીને રિફાઇનરીથી માંડીને મુંબઈમાં જે કાંઈ મીન તતું બધી જ વસ્તુઓ બતાવીને સાયન્સ દ્વારા આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે એની વિશે જે માહિતી આપી અને એ ત્રણ અઠવાડિયામાં અમે વ્યક્તિત્વ વિકાસના અને સામાન્ય જ્ઞાનના જે પાઠો ભણાવ્યા એનું સંચાલન એક પ્રિન્સિપલ કોઠારે કરીને કરતા હતા જે પાછોથી પ્રિન્સિપલ બન્યા પરંતુ આઈએએસના કોચિંગ ક્લાસ પણ ચલાવતા હતા એટલે એ મિસ્ટર કોઠારે પણ એક

થી ખૂબ વૃક્ષ પર્સનાલિટી એમની વ્યક્તિત્વ જરા કડકાય વાળું પરંતુ એમની જોડે પણ આત્મીયતા થાય તો એ આપણને દરેક શબ્દનો અર્થ સમજાવે હમણાં જેમ યોગેન્દ્રભાઈ વ્યાસ માટે કહેતા હતા એમ દરેક અર્થનું એ એક સંસ્કૃત શબ્દ બોલે તો સાથે પાંચ અંગ્રેજીના પર્યાય બોલે અને ખૂબ જ સુંદર રીતે અમસ્તા આપણે પ્રોફેસર રૂમમાં લોકો એમને મળતા ડરે પરંતુ જઈને બેસીએ તો એ અડધો કલાક આપણને

પોલિટિકલ સાયન્સને પસંદ કરવા પાછળ કોઈ અગાઉની દ્રષ્ટિ રાખી હતી કે ના એઝ ઇટ ઇઝ ઇટ કેમ હું જ્યારે પ્રથમ વર્ષમાં અંગ્રેજી મીડિયમમાં ગયો ત્યારે મને તમામ વિષયમાં નાની મોટી અગવડ હતી પરંતુ સિવિક્સ અને સમાજશાસ્ત્રમાં મને વધારે અનુકૂળતા રહેતી હતી એટલે અને બીજા કે જ્યારે ફાધર જ્હોન એના વડા હતા એ પણ મારા માટે એક આકર્ષણની બાબત બની કે એમની નીચે હું ભણું તો વધારે સારું અને ઇકોનોમિક્સ કરતાં મને પોલિટિકલ સાયન્સમાં વધારે રુચિ લાગી અને અગાઉ કહ્યું એમ એમની સલાહથી મેં સોશિયોલોજી લીધું એટલા માટે કે પોલિટિકલ સાયન્સ સાથે જે અનુભવી થોડા માણસો ત્યાં હતા જેમાં મારા વ્યાખ્યાતા હમણાં જેમની બુક આવી ચાઈના વિશે વિજય ગોખલે એમણે કહ્યું કે કોન્સ્ટિટ્યુશનલ લો સાથે રાખો કારણ કે કોન્સ્ટિટ્યુશન ભણશો તો તમને પરીક્ષામાં ઉપયોગી થશે એટલે આવા ઘણા લોકોના સૂચન અને માર્ગદર્શનને કારણે વિષયોની પસંદગી થઈ અને એમાં આવા બધા સારા જે કોઈ વ્યાખ્યાતાઓ પ્રોફેસરો હતા એમનો સહયોગ મળ્યો પણ એમનો ફાયદો પછીથી ભારતીય પ્રશાસન સેવામાં પણ આપને મળ્યો હશે ને ખૂબ જ ફાયદો મળ્યો મેં કોન્સ્ટિટ્યુશનલ લોનું પેપર રાખ્યું હિસ્ટ્રીનું અને પોલિટિકલ સાયન્સનું એ જે ત્રણ ઓપ્શનલ વિષય હતા એ ત્રણેયમાં ખૂબ સારા માર્ક લાવવા માટે મને ખૂબ સાનુકૂળતા રહી અને પછીની યાત્રા ઓગણીસો ને પાસઠમાં આપે ગ્રેજ્યુએશન કર્યું પછીથી કેવી રીતે આપ પછી મારે બે વર્ષ લોના ભણવાના થયા કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષા તો લોટરીની ટિકિટ જેવી છે લાગે અને ન પણ લાગે એક માર્ક ખાતર પણ તમે રહી જાઓ તેવી શક્યતા જ્યારે હોય છે ત્યારે મેં કાયદાનો અભ્યાસ કરવાનું ઉચિત માન્યું સવારની કોલેજમાં હું માટુંગા ત્યારે રહેવા આવી ગયો હતો અને ત્યાંથી જાઉં બપોર પછી મારા એક પિતરાએ કાપડનો ધંધો શરૂ કર્યો હતો એટલે એને મદદ કરું પછી ત્યાંની યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં અભ્યાસ કરવા જાઓ પાછો સાંજે સેન્ટ ઝેવિયર કોલેજના ડૉક્ટર કોઠારે સાહેબના કોચિંગ ક્લાસ ભરું પછી પાછો મારા પિતરા જોડે કિંગ સર્કલ માટુંગા પરત જાઓ એમ લગભગ સવારે સાડા પાંચથી રાતના સાડા દસ સુધી આખો ભરચક કાર્યક્રમ વચ્ચે પરીક્ષાની તૈયારી પણ થઈ કાયદાનું કામ પણ પત્યું ઘરમાં જે નાના ભાઈ હતા પિતરા એમને પણ મદદ થવાનું થયું અને એકંદરે એમ કહેવાય કે એ બે વર્ષ મને જેને આપણે ગુજરાતીમાં કહીએ શ્વાસ લેવાની ફુરસદ ન હોય તેવા મારા માતું શ્રી ઘણી વાર ચિંતા કરે કે શું કા માતું બધું કરે આ ન કર તે ન કર પરંતુ એકંદરે એનાથી મને સતત સારી રીતે કામ કરવાની ટેવ પડી આ સમય જે મુંબઈમાં આપે ગાળ્યો એ સમય દરમિયાન આર્થિક મદદ છે એ કુટુંબ તરફથી પ્રાપ્ત થઈ કે આપે એવું આપના પોતાના માટે પણ કરવાનું થયું સંયુક્ત કુટુંબમાં હતા એટલે શરૂઆતથી કોઈ મુશ્કેલી નહોતી કુટુંબ ઉપર અનેક મેમ્બરો ભણવા માંડ્યા કોઈ ભાવનગર કોઈ અહીંયા તો એની બધી જવાબદારી હતી અને એ વર્ષો એટલા બધા આર્થિક વિકાસના ભૌવામાં પણ જે લાકડાનો ધંધો હતો એ પ્રમાણમાં ઓછો થવા માંડ્યો કારણ કે સિમેન્ટ કોન્ક્રીટ ને બધું કામ વધવા માંડ્યું પરંતુ ઓગણીસો ત્રેસ સાઈઠ માં વોટ વિક્ટર અમારા ગામની બાજુમાં રાજુલાની ત્યાં માધવાણી ગ્રુપે મીઠાના અગર કર્યા અને એ મીઠું ચેમ્બુર માં કેલિકો કેમિકલ માં અને થાણામાં જે કે કેમિકલ માં મોકલવાનું આવ્યું મારી 18 વર્ષની ઉંમર અને વેકેશન માં મારા કાકા કહે કે આ કામ કર એટલે એ કામ કર્યું એમાં કુટુંબને આર્થિક લાભ થયો આ ઉપરાંત જ્યારે પિતરાઈ આવ્યો ત્યારે કાપડના ધંધામાં પણ થોડી કામગીરી કરી આના કારણે એ શરૂ થયું કે સમગ્ર ધારો કે મંગળદાસ માર્કેટમાં અનેક લોકો હતા એમનો પરિચય થયો વેપારીઓ કઈ રીતે કામ કરે છે એમની શું મુશ્કેલી છે એ બધું પ્રત્યક્ષ જ્ઞાન મળ્યું આર્થિક ઉપાર્જન પણ થયું અને સાથે સાથે આ અનુભવ પણ મળ્યો એટલે ભણતા ગયા અને કેળવાતા પણ ગયા બરાબર બરાબર ને સંજોગો આપણને ઘડ્યા એમ આપણે કહીએ છીએ એ પ્રમાણે પછી આપણે આઈએએસમાં કયા સમયે પ્રવેશ કર્યો અને એમની બહુ રોમાંચક કોઈ વાત આપના સ્મરણમાંથી અમને કહો ઓગણીસો પાસઠમાં હું ગ્રેજ્યુએટ થયો હતો અને મારી ઉંમર એકવીસ થાય એટલે હું પરીક્ષા આપી શકું એવી જોગવાઈ હતી એટલે છાસઠમાં જ્યારે પહેલી ઓગસ્ટ માર્ચમાં મને થયા એકવીસ એટલે મેં ઓગસ્ટમાં ફોર્મ ભર્યું અને ઓક્ટોબરમાં એમની મેં પરીક્ષા આપી પરીક્ષાનું ટેબલ એવું આવ્યું કે સવારે મારે લો કોલેજની પરીક્ષા કરવાની આઠથી દસ અને અગિયારથી બે આ આઈ એસની પરીક્ષા કરવાની ઘણાએ કહ્યું કે તું બેમાંથી એક છોડી દે પરંતુ હું કરું ત્યારે મારા જે સુપરવાઇઝર હતા આરસીએ જૈન એ મને કે જલ્દી લખ જલ્દી લખ કારણ કે અમે બંને આઈએસ ની પરીક્ષા આપવા સાથે જ સાથે અને એ બિહાર કાડરમાં ગયા આપણા કૃષિ સચિવ તરીકે નિવૃત્ત થયા તો આ કામ કરતા કરતા મને પોસ્ટ ગ્રેજ્યુએશન નો અનુભવ નહોતો અને બે પેપર જે પોસ્ટ ગ્રેજ્યુએશન ના હતા એની મારી તૈયારી સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ટૂંકી પડી એટલે મારું નામ લિસ્ટમાં હતું પરંતુ એ બે પેપરમાં જે કટ ઓફ માર્ક હતા એનાથી હું સેદ નીચે રહ્યો એટલે મને કેન્દ્રીય સેવાની ઓફર થઈ અને એમાં મને રેલવે ઓડિટ અને એકાઉન્ટ અને એ પણ વેસ્ટર્ન રેલવે એટલે ચર્ચગેટમાં હું લો કોલેજમાં ભણું તો ચર્ચગેટ થી જાઉં એટલે વચ્ચે એક નાની એવી સડક પાર કરતો હતો અને નોકરી લાગી એટલે એ સડક પાર કરવાનું બંધ થઈ ગયું ને ઉપર જોવા માંગ્યો લિફ્ટમાં એટલે જેને કહેવાય ઘરે બેઠા ગંગા જેવો લાભ એટલે મેં સ્વીકારી લીધું મુંબઈમાં ભવિષ્ય સારો કોલાબામાં ફ્લેટ મળે રહેવા માટે અને રેલવે તો મુંબઈ માટે ત્યારે અને આજે પણ ધોરી ન સમાન છે અને વેસ્ટર્ન રેલવે તો ખૂબ સરસ રીતે સંચાલન થતી રેલવે હતી એટલે એના તાલીમ કાર્યક્રમમાં હું સરસાઇટથી જોડાયો અને સરસાઇટમાં હું બધું બરાબર રીતે કરતો તો ત્યારે મારા પિતાશ્રીએ મને બોલાવ્યો અને કહ્યું કે જો ભાઈ તું આઈએસ ન કરે અને કેન્દ્રીય સેવા કરે એના કરતાં પ્રેક્ટિસ કર આમાં કામ સારું છે સારું છે પણ એક તમે ચોકથામાં રહો જેમાં તમારો લોકોનો જીવન સંપર્ક ન રહે બીજા બધા મિત્રોએ પણ કહ્યું એટલે મેં માં તો ફોર્મ જ નહોતું ભર્યું પરંતુ મેં માં ફોર્મ ભર્યું ત્યારે હું વડોદરાની રેલવે ટ્રેનિંગ કોલેજમાં ત્યાંથી રજા લઈ અને મુંબઈમાં મેં પરીક્ષા આપી અને ખૂબ જ સારી રીતે આખા ભારતમાં ચૌદમી રેન્ક સાથે મને સફળતા મળી અને ખૂબ સારું એવું પરિણામ આવતા ત્યારે હું ઓલરેડી તાલીમમાં હતો પહેલા હું નહીં જઈ શકેલો આ બધા કારણોસર એટલે ત્યાં મને પરિણામ મળ્યું અને સેન્ડવીચ પેટર્ન આવ્યો એટલે અમને ત્યાં રોકી રાખ્યા અને ખૂબ સારી રીતે કેન્દ્રીય સેવામાંથી અખિલ ભારતીય સેવામાં આવ્યો અને માત્ર બે જગ્યા હતી અને એક બેન બિહારથી ગુજરાતના ઓપ્શન સાથે હતા એટલે અમારા બંનેની ગુજરાતમાં ફાળવણી થઈ એટલે પહેલો પ્રયાસે જ આપણે એ બીજો પ્રયાસ કહેવાય હા બીજો એની સ્પર્ધાત્મક પરીક્ષાનો પણ પહેલો પ્રયાસમાં આપણે રેલવે તરફની સફળતા તો પહેલી પહેલી વખતે જ નોકરી મેળવવામાં સફળ હા સાબા અને પછી આપણા ટાર્ગેટ તરફ આપણે ટાર્ગેટ સુધી પહોંચ્યા લેવી સાહેબ એ કેવો સમય હતો કે જે આપણે નાનપણમાં કલેક્ટરોને એને એને ઘરે જોઈને પિતાશ્રી સાથે વાત કરતા જોઈને એક કલ્પના કરી હતી કે આપણે અહીંયા પહોંચીએ અને ખરેખર આ ઓગણીસો ઓગણસિત્તેર માં કેમ પહોંચ્યા એ કેવો સમય કેવો યાદગાર રહ્યો હશે અથવા ઉર્મીઓ કેવી હતી ભદ્રાયું ભાઈ વ્યક્તિગત રીતે રેલવેમાં જોડાયો ત્યારે પણ મને ખૂબ આનંદ થયો હતો કે સારું જયારે આપણે કઈ શોધ્યા વગર આપણને એટલી સરળતાથી સારી ક્લાસ વન ગેઝેટેડ નોકરી મળી ગઈ અને પૂરી કેરિયર આપણે અંદર કામ કરવાના હતા અને એમની તાલીમ પણ ખૂબ ઉપયોગી હતી અનેક વિષયોની તાલીમ મિકેનિકલ એન્જિનિયરિંગ કોમ્યુનિકેશન બધી મેં કહ્યું એમ મસૂરી હતા ને અમારા વખત થી છ મહિના પછી અમે અહીંયા આવ્યા હું અને નેત્રાબેન આવ્યા ત્યારે જાન્યુઆરી મહિનો હતો જૂના સચિવાલયમાં દાખલ થયા અને એક જરાક સિનિયર અધિકારી જે મારા પહેલા ચીફ સેક્રેટરી હતા એમને ત્યાં બેસીને અમે બપોરના ચા નાસ્તો કરતા હતા અને આપ જાણો એમ કે સૌરાષ્ટ્રના અનેક લોકો ખાસ કરીને નાગર મિત્રો સરકારમાં હતા અને ત્યારે કઈ એટલું બધું કડક પાર્ટીશન નહીં સાઉન્ડ પ્રૂફ એટલે બેઠા હતા અને એ લોકો ચા પાણી કરતા હશે બાજુના રૂમમાં અને એની મેં આ લેખામાં વાત સાંભળી છે એ ભાઈ આ પેલા આઈએએસ વાળા તો જૂન માં આવતા તા કારણ કે બે જણા જ આવ્યા પેલા પંદર હોળ આવતા હતા શું થયું લાગે છે બીજા ભાઈ કે હાળું સમજાતું નથી હો આ બધું હું હાલે છે એ કહે કે આવે બે જ આવ્યા ઈ તો કે બહુ કહેવાય કે પછી એક ભાઈ કે પણ હવે આ આઈએસ નું ભારે ઉપાધી કે હું તો કે હાળા સાંભળે નહીં ને સમજાય નહીં કે આ ડોન્ટ લિસન ટુ એન્ડ લર્ન મેં જયારે એકેડેમીમાં કહ્યું ત્યારે લોકો અત્યારે લોકો ખૂબ હસ્યા મુખ્ય વાત એ છે કે એક હળવાશથી કહેવાયેલું સત્ય છે કે લોકો સાથે જે આત્મીયતા થવી જોઈએ એનો અભાવ મને આખી કારકિર્દી દરમિયાન સાલ્યો છે એમ કઉ તો ખોટું નથી હું ઘણી વખત ટ્રેનિંગમાં વર્ગ એકના અધિકારીની આજે પણ કરું છું ત્યારે હું એક પ્રશ્ન કરું છું કે આપણે જાપાનમાં જઈએ ત્યાં એમનો મંત્રી અને સેક્રેટરી ઉભા હોય તો તમે કહી શકો કે કોણ મંત્રી કે સેક્રેટરી તરત કહી શકો કારણ કે એના કપડા બધું જ અલગ છે આપણો આખો અભિગમ એક થતો નથી જાહેર વહીવટનું મોટામાં મોટું જો મુશ્કેલી વાળું કામ હોય તો એક વાક્યતા નથી બંને પોતાની જાતને અલગ માને છે એક જણ જન ટેકાને કારણે મારી વાત સાચી એમ માને છે બીજો એમ માને છે કે હું ભણેલો હરીફાઈ આગળ વધેલો એટલે મારી વાત સાચી આ જે ઘર્ષણ ચાલે છે એ ઘર્ષણ આજે પણ ચાલુ છે એને કેમ નિવારવું એને માટે મેં મારી કારકિર્દી દરમિયાન શક્ય એટલો પ્રયત્ન કર્યો છે પરંતુ આ જે એક હળવાશથી સંભળાયેલી વાત એ લોકોના દિલનો પડઘો પાડે છે એમાં મારા મનમાં આજે પણ શંકા નથી અને એ અંતર આપણે જેટલું ઘટાડીએ એટલું આપણા દેશના વિકાસમાં એક ઉપકારક વસ્તુ બને એવી મારી પોતાની અંગત રીતે સ્પષ્ટ માન્યતા છે ઘણી વખત ઘણા સાથી મિત્રો આવી માન્યતાથી નારાજ પણ થાય છે પરંતુ થતા હતા હવે તો પ્રશ્ન નથી પરંતુ આ જે એક વાત છે એ મને મહત્વની લાગી બીજું કે કારકિર્દીમાં આજે ગુજરાતમાં પ્રમાણમાં જેને આપણે કહીએ કે કોલોનિયલ માઇન્ડસેટ જૂનો સામ્રાજ્યવાદી જે અભિગમ છે એ ઓછો છે આપણે ત્યાં રાજા રજવાડા હતા પરંતુ જે ગાંધીજી અને સરદારને કારણે જે વાતાવરણ રહ્યું એમાં મંત્રીઓ પણ જે ગાંધીવાદી આખી પેઢી આવી ડોક્ટર જીવરાજ મહેતા હોય બળવંતરાયભાઈ હોય બાબુભાઈ જશભાઈ પટેલ હોય આ બધાનું એક વ્યક્તિત્વ આગવું હતું અને એમણે જ્ઞાનમાં મૂલ્યોમાં પોતાની વર્તણૂકમાં ભાવનામાં ખૂબ ઊંચાઈઓ સર કરી એને કારણે આ બધા અહીંયા જ્યારે વહીવટના પહેલામાં હતા શાસનમાં ત્યારે આપણને ખૂબ લાભો થયા છે જે એનાથી આજની પેઢી અજ્ઞાન છે કોઈને આપણે કહીએ કે બાબુભાઈ જશભાઈ પટેલને આખી ભગવદ્ ગીતા મોઢે હતી અને એના ઉપર એ સતત ચાહે એટલો સમય બોલી શકે એટલું એમનું જ્ઞાન હતું કે રવિશંકર મારા ચાર ચોપડી ભણેલા પણ ગીતા વિશે સૌથી વધારે માર્મિક પુસ્તક એમણે લખ્યું એમ કહીએ તો લોકોને માન્યા માં ના આવે ડોક્ટર જીવરાજ મહેતા તો ઓગણીસો બાવીસમાં માં અહીંયા તો સાઈઠ માં મુખ્ય પ્રધાન થયા અને ગાંધીજીના ઓપરેશન વખતે મુંબઈ સરકારની મૂંઝવણ ગવર્નરે એ જયારે ટેલિગ્રામ આવ્યો એના ઉપર એટલું લખ્યું કે જો ડોક્ટર જીવરાજ ત્યાં હાજર રહે તો કોઈ ચિંતા ન રહે આટલી ઊંચાઈ ધરાવતી વ્યક્તિઓ આપણા વચ્ચે હતી રતુભાઈ અદાણી હોય

સમય દરમિયાન તમે જે કઈ જોયું હોય વાંચ્યું હોય સમજાવો એ વિશે તમારા નિખાલસ અભિપ્રાયો સાથેના લેખો લખો અને એ સંપાદન કરી રહ્યા વાહ એવું પણ ખરું ને કે જે આપણે એક અંતરની વાત કરી આઈએસ થયા પછી જે એક પાર્ટિશન ટોક આપણે સાંભળી એનાથી આપના અંતરાત્મામાં એક પ્રકાશ થયો કે આવું મારી મારા કાર્યકાળ દરમિયાન ઓછામાં ઓછું બને એવા હું પ્રયત્નો કરીશ આપની વાત એ પણ સાચી છે કે કેટલાક લોકો અંતર બની રહે એના માટે પણ ખાસ ઈચ્છા ધરાવતા હોય છે મારે લેરી સાહેબ એ જાણવું છે કે આઈએએસમાં જોડાયા પછી ને સચિવાલયમાં આવ્યા પછી આપ કેવી રીતે આગળ વધતા ગયા અને એમના માઇલ્ડસ્ટોન્સ કયા હતા જો હું કારકિર્દીનું તબક્કાવાર વર્ણન કરું તો મારા પહેલા બે વર્ષ વલસાડમાં ગયા વલસાડ એટલે જેને કહીએ કે આનંદી અને થોડું ગામ દરેક વસ્તુની ત્યાં પૂરતી ઉપલબ્ધિ આંબા વાડિયાઓ ચોખાનું ઉત્પાદન અને વસ્તી શાંત સરળ એમાં દુષ્કાળના વર્ષો સૌરાષ્ટ્રમાં હતા એટલે ત્યાંથી ઘાસના વેગનો ભરીને ટ્રેનો ભરીને મોકલવાનું કામ મારા ભાગે આવેલું એ મેં બે વર્ષ કર્યું આદિવાસી વિસ્તાર ધરમપુરમાં લગભગ મને યાદ છે ત્યાં સુધી એમના ત્રણસો ઉપર ગામમાં હું શનિ રવિમાં જીપથી જવાય ત્યાં ત્યાં અને યંગ એજમાં ચાલીને ટેકરાઓ ચડીને એ આદિવાસીઓની જે સ્થિતિ જોઈ અને છતાં એમની જે મોત જોઈ એ મારા માટે ખૂબ જ અવિસ્મરણીય પ્રસંગ છે એમ કહું તો ઓછું નથી ત્યાં પણ દુકાળ પડ્યો અને ત્યારે મારે અમરસિંહનો પરિચય થયો અને બુદ્ધદેવ મહારાજજીએ જે ભંડારા કરીને ત્યાં આદિવાસી લોકોને આંતરડી ઠારી એ ઘટના પણ મને યાદ આવે છે નવસારીમાં ત્યારે ડાયમંડનું હતું સુરતમાં હજી શરૂ નહોતું થયું ત્યાંના વેપારીઓએ આવીને પણ આ આદિવાસીઓની સેવા કરી એટલે સ્વૈચ્છિક રીતે અતુલના વિમલાબેન આજે પણ યાદ કરે છે અને હરકાન્તાબેન એ બધાએ પણ જે ધરમપુરમાં કામ કર્યું નવનીતલાલ ખોટના તો મારે થોડો મુંબઈથી પરિચય હતો આ બધાને આપણે સેવા કરતા જોયા સ્વામી આનંદ ભાભીમાં થોડો ટાઈમ રહ્યા હતા આ બધાનો પરિચય થયો ત્યારે એ મારા માટે બે વર્ષ જિંદગીના એક સંભારણા રૂપે રહ્યા ત્યાર પછી મારી બદલી અહીંયા ગાંધીનગરમાં ગ્રહ વિભાગના અંડર સેક્રેટરી ઉપસચિવ તરીકે થઈ ત્યારે આ પંચવટી કાંડ બન્યું ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા મારી બદલી વડોદરામાં પ્રમોશન સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરમાં થઈ અને વહીવટની વાતોમાં કુલિનચંદ્રભાઈ ઉલ્લેખ કર્યો છે કે કઈ રીતે એ દિવસો જે યુવા શક્તિ વિદ્યાર્થીઓની જે આક્રોશ ભરી જે પહેલી લાગણી હતી એની વચ્ચે એ હિંસાના વાતાવરણમાં ઘણી વખત તો અમે પણ ઈજાથી બાલ બાલ બચ્યા એમ કહું તો ખોટું નહીં એ બધા વચ્ચે કામ કર્યું અને બધી પરિસ્થિતિ જ્યારે થાળે પડી રાષ્ટ્રપતિ શાસન આવ્યું ત્યારે ફરી મારી બદલી જામનગરથી જામનગર એ ખૂબ જ આમ વિકસિત શહેર ગણાતું દૂર હોવાને કારણે ઘણું મોંઘું આર્મી નેવી એરફોર્સની ક્યાંય હાજરી હોય તો ત્યાં મેડિકલ કોલેજ એ જમાનામાં સૌરાષ્ટ્રની ત્યાં પરંતુ ત્યાં ત્રીજા અને ચોથા દુષ્કાળના જે મેં વર્ષો કાઢ્યા જ્યારે પાણીના ટીપા માટે લોકો તરસી રહ્યા હતા ત્યારે વિશા ઓશ્વાળ નાતી કેસુખભાઈ હાથીથી માંડીને અનેક લોકોએ જે મદદ કરી એ મને હંમેશા યાદ રહેશે અને હું ઘણો વખત આ પ્રસંગ કહું છું કે પુષ્કર કંથારિયા નામના પત્રકાર હતા કદાચ આપે નામ સાંભળ્યું છે ઓફ ઇન્ડિયા એમણે સ્ટોરી મોકલી કે જોડિયામાં રાત્રે લોકો આમ આમ કરી ફંફોસે છે પછી રોટલો હાથમાં આવે છે કારણ કે રાત્રે એમને દેખાતું નથી રતાંધળા પણ છે એ વિટામિન એની ઉણપથી થાય સરકારે તરત અમારો ખુલાસો પૂછાયો અને એક જાણીતા આંખના તજજ્ઞને સરકારે મોકલ્યા એટલે આ તો બહુ ગંભીર પરિસ્થિતિ બોલાવી સરપંચો તલાટીઓ બધાને ત્યારે બધાને મેં કહ્યું તો ઘણા એ બહુ વિગતવાર એનું વર્ણન કર્યું ત્યારે મારા મનમાં એક પ્રશ્ન થયો અને મેં એમને પૂછ્યો મેં કીધું કે આ બાળકો રતાંધળા થઈ ગયા પણ આપણે

સંવેદનશીલતાને કારણે જ્યારે ચિંતન શિબિર પહેલી વહેલી કરી અને નરેન્દ્રભાઈએ કેવડિયામાં એક જ વાત કરેલી નરસિંહ મહેતાની લખો કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે આ હકીકતમાં આ જાહેર વહીવટનો સારાંશ પણ આ એક પંક્તિમાં છે ગાંધીજીએ એને એક ટેલિઝબેન તરીકે સમયમાં સમજવા મળી જાણવા મળી જામનગરના પોસ્ટિંગ પછી મને બનાસકાંઠામાં કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યો ત્યારે ઇમરજન્સી હતી અને અમારે ભાગે હરિસિંહ ચાવડા લેખરાજ બચાણી જેવા ત્યારના વિરોધ પક્ષમાં રહેલા નેતાઓની અટકાયત કરવાનું બન્યું પરંતુ જેલમાં જઈને હું એમને મળ્યો તો એમને રાજકીય કેદી તરીકેની સગવડ મળવી જોઈએ એવા મારા અભિપ્રાય પ્રમાણે આપતા આ બધા જોડે આજે ત્રીજી ચોથી પેઢીએ પણ ખૂબ સારા સંબંધો રહ્યા અને એ લોકોને પણ જે કંઈ યાદ રહ્યું એ એક સારી ભાવના તરીકે રહ્યું બનાસકાંઠામાં તો મોટા ભાગે જૈનો ડાયમંડ મર્ચન્ટનું પહેલું અને શિરીષભાઈ મોદી જે એક્ટિવ હતા શિક્ષણ ક્ષેત્રે જે અનુપ્રદાન અનન્ય છે એમણે હમણાં એમના કુટુંબે જે એમની જીવન કથા પ્રગટ કરી એ આપ પાંચીએ ત્યારે યાદ આવે કે શું ટાઈમ હતો અને એની વચ્ચે કેટલા માણસોએ કેટલા સારા કામો કર્યા હતા અને ત્યાર પછી હું ઓગણીસો અઠ્યોતેરમાં અહીંયા કુટીર ઉદ્યોગ વિભાગમાં આવ્યો સચિવાલયમાં અમદાવાદ અમદાવાદમાં આ આપે જે વાત કરી એમાં એવું પણ બન્યું હશે ને કે ક્યારેક વાતોને પણ ટેકો આપણા ઉપર દબાણ થયું હોય અથવા તો પરિસ્થિતિ એવી સર્જાણી હોય એ સમયની મનોવ્યથા કેવી હોય છે ભદ્રાયુભાઈ એ સમયે મારા પિતાશ્રી પણ સંસ્થા કોંગ્રેસમાં કાર્યશીલ હતા એમણે પણ જાહેરમાં કટોકટી વિરુદ્ધ ભાષણ કરેલ એમની પણ ધરપકડ થશે એવા સમાચાર અમારા પરિવારમાં પહોંચ્યા હતા એટલે સ્વાભાવિક રીતે જે કઈ કટોકટી દરમિયાન બન્યું એમાં ગુજરાતમાં કોઈ એવી જેને આપણે કહીએ જબરજસ્તી નથી થઈ કે જે ઉત્તરના રાજ્યોમાં થઈ અહીંયા પ્રમાણમાં આપે કહ્યું એમ કે ફરજિયાત નસબંધી કરાવો થી માંડીને અનેક બાબતો જે સરકાર આપણે તળપદી ભાષામાં કહીએ તો જેની પાછળ આદુ ખાઈને પડી હતી એ બધા કામોમાં અધિકારીઓ માટે મૂંઝવણ ભરી પરિસ્થિતિ થાય એનો પ્રજાના હિતમાં રાખીને કોઈને અન્યાય ન થાય તે રીતે નિવેડો કરવો એ એક મહત્વની વાત છે આપને કદાચ યાદ હશે કે એ જ દિવસોમાં ઇમરજન્સી હતી કલેક્ટર બનાસકાંઠા અંબાજી મંદિરના આજે પણ ચેરમેન છે ત્યાં અમે એક કિલોમીટર બાય એક કિલોમીટરનું નાગરોની ધર્મશાળા પગ ચાચર ચોકમાં પડે એવી હતી એમાં સૌને સમજાવીને જે ટાઉન પ્લાનિંગ સ્કીમ કરી ત્યારે એક મુદ્દો એ હતો કે અમારા અમુક ટ્રસ્ટીઓ એમ કહેતા કે તમારા પાસે તો અત્યારે સર્વ સત્તા છે અને આમ ઉખેડી નાખો અને આમ કાઢી નાખો ત્યારે મેં એમને વિવેકપૂર્વક કહેલું કે આપણે મંદિરનું કામ કરીએ ત્યારે સરકારી સત્તાના ઉપયોગ કરતા લોકોની લાગણી એમની આજીવિકા બધાનો વિચાર કરીને રસ્તા કાઢીએ તે વધારે ઉચિત છે એટલે એક વાત છે કે સત્તા એક વસ્તુ એવી છે કે લોકોને ઉન્માદમાં પ્રેરી જાય એ ઉન્માદને અંકુશમાં રાખવો અને એ ઉન્માદ આપણા ઉપર સવાર ન થાય એની કાળજી કરવી એ મને લાગે છે કે એક વ્યક્તિગત રીતે પડકારરૂપ હોય છે અને એ થોડે વધતે અંશે આપણે કરી શકીએ તો મને લાગે છે કે એ ખૂબ મોટી સિદ્ધિ ગણાય લેડીસાહેબ આપ કલેક્ટર તરીકેનો કાર્યવાહી કરી રહ્યા હતા અને એમાંથી કુટિર ઉદ્યોગ એટલે કમ્પેરેટિવલી લો પ્રોફાઇલ કહેવાય એમાં આપે આવવાનું થયું તો ઘણા બધા પ્રમોશન વખતે જે આનંદ થયો હોય એવું ક્યારેક એમ પણ થાય ને કે આપણને અહીં આના કરતાં બીજી કોઈ ઉચ્ચ જગ્યાએ મૂક્યા હોય તો વધુ સારું કહેવાય હું કુટિર ઉદ્યોગમાં આવ્યો ત્યારે હકીકતમાં મને એ વિભાગ નવો બન્યો હતો મારા પહેલા બે નિયામકો આવ્યા હતા પરંતુ એ સહકાર વિભાગમાંથી અલગ કરેલો વિભાગ હતો અને ધીમે ધીમે એ વિભાગમાં જ્યારે મેં અભ્યાસ કર્યો ત્યારે એમનું પોટેન્શિયલ એની સંભાવના ખૂબ મોટી જણાય અને શરૂઆતમાં બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને ત્યારબાદ માધવસિંહભાઈની સરકાર આવી એમાં સનતભાઈ નાણાં મંત્રી હતા આ બંનેના સહયોગથી જે બેન્કેબલ યોજના કરી અને હું એકંદરે મારા સૌથી લાંબા કાર્યકાળમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાં લગભગ પોણા પાંચ વર્ષ અને ચાર વર્ષ ઉપરાંતનો સમય મેં કુટીર ઉદ્યોગમાં વિતાવ્યો દર જિલ્લામાં બેન્કો જોડે પરામર્શ કરીને જે બેન્કેબલ સ્કીમ આ જે કોમ્પોઝિટ લોન સ્કીમ કે છે એનું કામગીરી પાયોનિયર તરીકે કરી અને બેંકોના સહયોગથી એ જમાનામાં બે લાખ માણસોને વધરાયુ ભાઈ જે મદદ મળી એટલે આજે ધારો કે હું કોઈ ઔદ્યોગિક પ્રદર્શનમાં જાઉં અને મોટું યુનિટ હોય કઈક ઇલેક્ટ્રિકલ વસ્તુ બનાવી હોય કોઈ નવા પ્રકારની શાઈ બનાવી હોય એમાંનું કોઈક જૂનું હોય તો ઓળખી જાય અને કહે કે અમે તમનારી પાસે આવ્યા તને આ લીધું અને સૌથી વધારે એક યાદગાર પ્રસંગ કહું અહીંયા એક મુદ્રેશ પુરોહિત છે એમ મોટો અદ્યતન પ્રેસ છે એ જોવા માટે મને આગ્રહ કરીને લઈ ગયા એમના પિતાશ્રી ત્યાં હતા મને યાદ કરાવ્યું કે તમે કુટીર ઉદ્યોગમાં હતા ત્યારે હું તમને મળ્યો હતો બધું પત્યા પછી અમે બહાર આવતા હતા તો ત્યાં એક ટેકરા ઉપર જૂનું ટ્રેડર મશીન ગોઠવે એટલે મેં એમને કહ્યું કે ભાઈ આ બહુ સારો આઈડિયા છે એટલે વડીલ મને હાથ પકડીને અંદર લઈ ગયા મને કહે કે તમે અહીંયા કુટીર ઉદ્યોગમાં હતા મેં ઘુ હા એ અનુભાઈ શેઠને ઓળખો મેઘુ હા

કબીર વાણી વિશે નિર્માણી બેન નો કાર્યક્રમ ચાલે અને ત્યાંના કિશોરભાઈએ પાછળ પડદો કરીને એક વણકરને બેસાડી લે એ વણતો જાય અને વાતાવરણ બહુ સરસ અને સારું એવું આ ગાયનના પ્રોગ્રામ પછી સૌનું સન્માન કરતા હતા અને વણકરે સેવા આપી એટલે એને શાલ ઉઠાડી તો એ પગે લાગીને મને કે છે કે આ ઓગણીસો બ્યાસીમાં તમે અપાવેલી આ બનારસ શાળ છે મને કોઈ હિસાબે યાદ આવે એવી વસ્તુ નહોતી પરંતુ જ્યારે આપણે લોકોને મદદરૂપ થઈ શકીએ એમાં હું માનું છું કે તે દિવસે હતું અને આજે પણ રૂરલ ડેવલપમેન્ટમાં મેં થોડો ટાઈમ કામ કર્યું પરંતુ રૂરલ ડેવલપમેન્ટ અને કુટીર ઉદ્યોગ કે ઉદ્યોગ વિભાગ હોય એમાં અને તાલીમ અને રોજગાર એમાં આપણે જેટલા લોકોને મદદ કરી શકીએ એટલી બીજે ક્યાંય ન કરી શકીએ નમસ્કાર મિત્રો આપણે લહેરી સાહેબ સાથે બહુ જ અસ્ખલિત પ્રવાહમાં વાતચીત કરી રહ્યા છીએ થોડો વચ્ચે વિરામ લીધો આપણે ફરી એકવાર જોડાઈ જઈએ પ્રવીણભાઈ સાથે અને કુટિર ઉદ્યોગ પછીની એમની યાત્રા વિશે વાત કરીએ કુટિર ઉદ્યોગમાં મેં કામ કર્યું ત્યારે ગુજરાત સરકારે પાંચ નવી સંસ્થાઓ સ્થાપી જેમાં રૂરલ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ ગ્રીમકો હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ અને સાથે સાથે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડનો પણ મને ચાર્જ આપ્યો કામગીરી વિવિધ પ્રકારની પરંતુ એકબીજા સાથે સંકળાયેલી એને કારણે મને એ કામ કરવામાં અનુકૂળતા રહી ત્યાં એક દિવસ કોઈ જાહેર કાર્યક્રમમાં સ્વાગત માટે ઊભો હતો ત્યારના મુખ્યમંત્રી માધવસિંહભાઈ પસાર થયા એટલે કહ્યું કે તમને કોટેજ ગમે કે કોલેજ મને સમજાયું નહીં પરંતુ બીજે દિવસે મારી ડાયરેક્ટર હાયર એજ્યુકેશનમાં નિમણૂક થઈ પરંતુ ખાદી બોર્ડનો ચાર્જ મારા પાસે યથાવત રહ્યો અને ખાદી બોર્ડનું કામ હું સાથે સાથે જોતો હતો શિક્ષણની જવાબદારી વિશેષ મંત્રી તરીકે પ્રબોધભાઈ રાવળ એમની પાસે ગ્રહ વિભાગ પરંતુ એમની સાથે કામ કરવામાં ખૂબ સરળતા રહી પછી થોડો સમય મને માહિતી નિયામકમાં લઈ ગયા પરંતુ વર્તમાન પત્રોની ગેરવાજબી માગણી આપે જેનો અગાઉ ઉલ્લેખ કર્યો એનો વિરોધ કરવાના કારણે મુખ્યમંત્રીને એવું લાગ્યું કે આ બરાબર નહીં એકમોડેટિવ નથી એટલે પછી મારી બદલી પાછી શિક્ષણ વિભાગમાં થઈ ત્યારે મને સચિવાલયમાં મૂક્યો અને પ્રબુદ્ધભાઈએ ક્રમશ એ પીરિયડમાં ચાર વખત સેક્રેટરીની એકયા બીજા કારણસર બદલી થઈ હું જોડાયો ત્યારે રામમૂર્તિ હતા પછી એચ મિસ્ત્રી આવ્યા પછી કુલિનચંદ્ર યાજ્ઞિક આવ્યા વચ્ચે પણ એક ભાઈએ થોડો ટાઈમ ચાર્જ સંભાળ્યો એમ ચાર સચિવો બદલાયા ત્યારે હું ત્યાં સતત રહેવાને કારણે ઓગણીસો ત્ર્યાસીમાં આપને યાદ હોય તો ખૂબ જ મોટે પાયે પેપરો ફૂટ્યા પરીક્ષાઓ વારંવાર રદ કરવી પડી અને અગાઉનું માસ પ્રમોશન આપો એવી માગણી પણ આવી ત્યારે ટૂંકા ગાળાના સમય માટે મૂકું છું એમ કહીને પ્રબોધભાઈએ મને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો ચાર્જ આપ્યો ઓગણીસો ચોરાણું માં તમામ શિક્ષકો સંચાલકો અને આચાર્યોના મંડળ દ્વારા પરીક્ષા શુદ્ધિની જે ઝુંબેશ ચલાવી અને એકદમ ચુસ્ત રીતે પ્રશ્નપત્રોની જાળવણી વેચણી ઉત્તર વહીઓનું મૂલ્યાંકન કાપલી દ્વારા કોપી કરતા વિદ્યાર્થીઓને પકડવા માટેની સ્કોડ આ બધું જે ગોઠવ્યું એ મારા જીવનનો સૌથી પડકાર ભર્યો સમય અને ઘણો મુશ્કેલ સમય ખૂબ સચિવાલયમાં હોવા છતાં ગુજરાતના ખૂણે ખૂણે જઈને જે વ્યવસ્થા ગોઠવી અને હજારો શિક્ષકોએ શિક્ષણની નિષ્ઠા જાળવી રાખવા માટે જે કામ કર્યું એ આજે હું યાદ કરું છું અને એને કારણે હું એમ કહું કે મારું નામ પણ લગભગ આખા ગુજરાતમાં જાણીતું થયું હોય તો એ પરીક્ષા શુદ્ધિના યજ્ઞને કારણે અને એમાં જે સારા માર્ક લાવીને કોઈ આચાર્ય બન્યા કોઈ ડોક્ટર બન્યા કોઈ ઇજનેર બન્યા એ આજે પણ યાદ કરે છે કે અમે એક સારી પરીક્ષામાં સારા માર્કે પાસ થયા હતા અને જે વધારે પડતું ચોરીનું પ્રમાણ ખાસ કરીને સૌરાષ્ટ્રના અને બીજા સેન્ટરોમાં હતું એને અમે મહદઅંશે અંકુશમાં લાવી શક્યા સાવ નિર્મૂળ થઈ ગયું છે એમ કહેવું વધારે પડતું છે પરંતુ એકંદરે પરીક્ષાની જે પદ્ધતિ છે એની વિશ્વસનીયતા વધે એ માટે ઘણો સહિયારો પુરુષાર્થ કર્યો ત્યારબાદ મારે એક વર્ષ માટે ઇંગ્લેન્ડમાં ઉચ્ચ અભ્યાસ માટે કોલંબો પ્લાન હેઠળ પસંદગી થઈ અને યુનિવર્સિટી ઓફ વેલ્સ જે કાર્ડિફમાં હતી એના સ્વાનસીના ડેવલપમેન્ટ સેન્ટરમાં એક વર્ષ એમએસસી ઇકોનોમિક્સના ડેવલપમેન્ટ ઇકોનોમિક્સના અભ્યાસ માટે મને તક મળી ખૂબ વિશાળ વાંચનની તક મળી સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીની ભલામણથી ત્યાંના હરિભક્તોએ પણ ખૂબ કાળજી કરી સી બી પટેલ ગુજરાત સમાચારના હોય કે લોર્ડ ભીખુ પારેખ જે અહીંથી વાઇસ ચાન્સેલરમાંથી ગયા હતા વડોદરાથી એ સૌના સહયોગથી મને બ્રિટિશ પદ્ધતિ વિશે તલસ્પર્શી અભ્યાસ કરવાનું અને ઘણું શીખવાનું મળ્યું એમ કહું તો બિલકુલ અતિશયોક્તિ નથી લેરી સાહેબ મને આ વાત જાણીને એટલા માટે આનંદ થયો કે બ્યાસી ત્યાંસીની સાલમાં જે પરીક્ષા શુદ્ધિકરણનો એક યજ્ઞ ચાલ્યો એ સમયે હું માધ્યમિક શિક્ષક હતો અને મને બરાબર યાદ છે કે શાંતિભાઈ ધોબી અમારા ડીઈઓ હતા અને એના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર બહુ પંખાયેલું એવું ગોંડલ વગેરે પંથકમાં સ્કોડમાં એક જમાદારની ભૂમિકા મેં પણ ભજવી છે એટલે મને ખ્યાલ છે કે એ કેટલો બધો સન્નાટો છવાઈ જાય એવો એક ચેન્જ હતો કે કોઈ હવે ચિંતા કરી રહ્યું છે કે પરીક્ષાઓ છે એ બહુ જ શુદ્ધ રીતે અપાવવી જોઈએ આપે પાંચ મુખ્યમંત્રીઓ સાથે અગ્ર સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો છે પાંચે પાંચ મુખ્યમંત્રી સાથેના અનેક બનાવો તો યાદગાર હોઈ શકે એના ઉપર તો આપણે ગ્રંથ તૈયાર કરી શકો પણ હું આપને એમ કહું કે આપ એના માટેના યાદગાર પ્રસંગો જો અમારી સાથે વહેંચો તો અમને બધું આનંદ થશે હું મુખ્યમંત્રી સાથેના પ્રસંગો વાગોળું તે પહેલાં હા આપે ગોંડલ નું નામ લીધું એટલે મને એક કિસ્સો યાદ આવ્યો હાજી ગોંડળમાં ચોરીનું પ્રમાણ ઘણું મોટું છે એમ માનીને મંત્રી પ્રબોધભાઈ રાવળે મને ત્યાં તપાસ માટે જવાની સૂચના આપી પરંતુ અહિયાં બોર્ડના કઈક અગત્યના કામે હું ન જઈ શક્યો એટલે મારી સાથે સિનિયોરિટી ધરાવતા ભૂતપૂર્વ લશ્કરી અધિકારી આઈએસ માં પસંદ થયેલા એ આનંદ મોહન ભાજબાદને ગોંડળ મોકલે એ બધા વર્ગમાં ફરતા હતા ત્યાં એમણે એક વિદ્યાર્થીને પ્રમાણમાં સારી એવી ઉંચાઈ સાથે બેસેલો જોયો એટલે એમણે એને ઉભો કર્યો તો એમણે ખુરશી ઉપર એક નેપકીન અડધો ટુવાલ પાથરેલો હતો એક ટુવાલ ઉપાડ્યો એટલે અંદર સાતે વિષયની ગાઈડ હતી એટલે એ લઈ અને પ્રિન્સિપલ પારેખના રૂમમાં ગયા અને સાતે ગાઈડ મૂકી અને એનું પંચનામું જે રીતે આપે કહ્યું પંચનામું કરતા હતા પરંતુ પારેખ સાહેબ ને નવાઈ લાગી એટલે એને પૂછ્યું કે ભાઈ આજે હિન્દીનું પેપર હતું તો તું આ સાથે ગાઈડ લઈને શું કામ આવ્યો તો વિદ્યાર્થી એ જે જવાબ આપ્યો એ અમને માધ્યમિક શિક્ષણ બોર્ડ ને યાદ રહે એવો આપ્યો એ સાહેબ તમે છાપામાં જોતા હશો કે માધ્યમિક શિક્ષણ બોર્ડમાં એટલા બધા છબડા થાય છે એટલે ક્યારે ક્યુ પ્રશ્ન પત્ર આવી જાય તેનો શું ભરોસો એટલે કોઈ ચાન્સ ન લેવો એમ માનીને હું સાથે ગાઈડ લઈને આવું એટલે આવા હાસ્યાસ્પદ પ્રસંગો પણ વહીવટમાં આપણને એક નવો પ્રાણ પૂરતા હોય છે આમની આ વાત પછી મુખ્યમંત્રીના પ્રસંગો હું વાગોળું તો સૌથી પ્રથમ મેં મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે અમરસિંહભાઈ જોડે કામ કર્યું એમના અગાઉ બે વર્ષ મેં ઉદ્યોગ સચિવ તરીકે કામ કર્યું એના અગાઉ રાજકોટના પાણીના સંકટમાં રેલથી પાણી લાવવાનું દુસાહસ પણ કર્યું એ બધા કાર્ય વચ્ચે મારીને અમરસિંહભાઈ વચ્ચે ઓગણીસો એકોતેરમાં ધરમપુરના ગામડામાં થયેલી મુલાકાત મારી પિતાશ્રીની આ રાજકીય ભૂમિકાને કારણે અમારા વચ્ચે કોઈ કારણસર એક મૈત્રી ભાવ પેદા થયો જે આ જીવન જળવાઈ રહ્યો અમરસિંહભાઈ મારા મુખ્યમંત્રી હતા મારા બોસ હતા પરંતુ એ હંમેશા મિત્ર ભાવે વર્તતા હતા અને એક દિવસ એવું થયું કે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીને એક અગત્યનો કાગળ લખવાનો મારે એમની કચેરીમાં આવ્યાને અઠવાડિયું નહોતું થયું મેં એ કાગળની કોપી ફેર કોપી તૈયાર કરી અને એમની સહીમાં મૂકતા પહેલાં એટલું કહ્યું કે સાહેબ જરા જોઈ લો એટલે એણે મારા સામે જોયું હું મૂંઝાયો કે કેમ આમ મારી સામે અચાનક જુએ છે પછી એણે મને કહ્યું કે ભાઈ લહેરી જે દિવસે મારે આ વાંચવું પડશે તે દિવસે હું તમને અહીંયા નહીં રાખું મિત્ર ભાવે એમણે એ ટકોર કરી કહ્યું પછી મને બેસાડીને કે જુઓ ભાઈ આટલું કામ મોટું છે મેં તમને રાખ્યા છે તો તમે જે કરો મને કોઈ સંકોચ નથી મને ખાતરી છે કે તમે મારા વિશ્વાસને પૂરેપૂરો પાડશો એટલે મારી જવાબદારી ખૂબ વધી ગઈ એમના બે વર્ષમાં મને ઘણા પ્રકારના મેણા ટોણા સાંભળવા મળ્યા ઘણી સલાહ સાંભળવા મળી પરંતુ અનેક વખત એમના વતી મેં નિર્ણય કર્યા એમની એને જાણ કરું તો પણ કહે કે કર્યું છે બરાબર છે એમણે કદી અવિશ્વાસ નામનો શબ્દ એમના શબ્દકોશમાં મારા માટે ના આવ્યો અને એમણે ખૂબ પ્રેમપૂર્વક એ સંબંધ નિભાવ્યો અને એને કારણે એ સત્તામાં નહોતા ત્યારે પણ કોઈ પણ કામ હોય કે સલાહ હોય તો એ વિના સંકોચ પૂછે અને એમણે એ વસ્તુ સૌને જણાવી પણ ખરી કે હું આ અધિકારીને મિત્ર ભાવે જોઉં છું અને અમને એ રીતે જેને અંગ્રેજીમાં વેવ લેન્થ કે અમારી વિચારવાની જે પદ્ધતિ છે એ લગભગ સરખી છે આ વસ્તુ એક મારા માટે જીવનમાં ખૂબ જ યાદગાર એવો પ્રસંગ રહ્યો ત્યારબાદ અમરસિંહભાઈ જોડે અનેક કામો કર્યા પોલીસ યુનિયન તોડવાનું કામ એટલું વિકટ અને મુશ્કેલ હતું એ કામ જ્યારે એમણે મને સોંપ્યું ત્યારે હું પાંચ દિવસ એમને સાથે ત્યાં સર્કિટ હાઉસમાં ગાંધીનગર રોકાયો હું અમદાવાદ રહેતો હતો છઠ્ઠે દિવસે હું આવ્યો તે દિવસે જ પોલીસ યુનિયનના લીડર અશોક ભટ્ટને કોર્ટે કોઈ કારણસર મુક્ત કરી દીધા મિનિસ્ટરોની સિક્યોરિટી પણ હડતાલ પર ચાલી ગઈ મેં ફોન કરીને પૂછ્યું કે રાત મોડી થઈ છે મરાઠા ઇન્ફન્ટ્રી આપણી પાસે છે હું એમનો બંદોબસ્ત ગોઠવું અને હું ત્યાં પાછો આવું તો એ હસવા માંડ્યા મને કે ભાઈ લહેરી હું લંગોટી પહેરીને ડોલવણથી આવ્યો હતો અને પાછા જવાનો મને કોઈ ભય નથી અને આ જાંપલી બંધ કરીને હું ઊંઘી જાઉં છું તમે ઊંઘી જાઓ સવારે આપણે આગળની કાર્યવાહી કરશું પછી જે કાર્યવાહી કરી ધરપકડો કરી બધું થયું પરંતુ એમણે જે સ્વસ્થતાથી જે સાહજીકતાથી આવેલા પડકારને ઝીલ્યો એ વાત મને સમજાય એવું જ જ્યારે ગૌ સેવાના મુદ્દા ઉપર સાધુઓ અદ્વૈત આશ્રમમાં એકઠા થયા હતા શંકરાચાર્ય પણ આવ્યા હતા ત્યારે રાત્રે મોડી રાત્રે બાર વાગે કોઈ પ્રકારના વધારાના બંદોબસ્ત વગર ગયા મને ફોન કરીને ત્યાં બોલાવ્યો અને એમણે રાતે ને રાતે એકલે હાથે એ સાધુઓને સમજાવીને સમાધાન કર્યું એટલે આ આદિવાસી વિસ્તારમાંથી આવતા હતા પરંતુ ગણિતના ખાસ જાણકાર અને ત્યારે હજી રિઝર્વેશનની યુનિવર્સિટીમાં શરૂઆત નહીં થઈ ત્યારે ભણીને એન્જિનિયર થયેલા શામ પિત્રોડાને એ અને બંનેના જીવનમાં ગરીબી અને સંઘર્ષ આંટો લઈ ગઈ હતી એમ કહીએ એવી પરિસ્થિતિમાં બંને પેલા થયા અને બંને અલગ અલગ ક્ષેત્રમાં નામના મેળવી એ એક વાત છે બીજું કામ મેં માધવસિંહભાઈ જોડે કર્યું માહિતી નિયામક તરીકે મારી કામગીરીથી એ ચોક્કસ નારાજ હતા પરંતુ એ આવ્યા પછી મને એમણે થોડો સમય તો ત્યાં આગ્રહપૂર્વક ચાલુ રાખ્યો એટલા માટે કે તમે આ બધા જોડે સારી રીતે કામ કરો છો અને એ લાગણી સાથે એમણે લગભગ એમ કહેવાય કે એ તો બહુ ટૂંકા સમય માટે આવ્યા હતા એમની જોડે કામ કર્યું પછી ચીમનભાઈની સરકાર આવી અને સ્વાભાવિક રીતે મુખ્યમંત્રી જોડે કામ કર્યું હોય અગાઉના એમના પ્રત્યે નવા મુખ્યમંત્રીને થોડીક શંકા હોય તેવું માનવ સહજ ગણી શકાય પરંતુ એમણે મને ઉદ્યોગ કમિશનની જવાબદારી આપી મારા પિતાશ્રી જોડે ગુજરાત પ્રદેશ કારોબારીમાં ખૂબ સક્રિય રહેલા એટલે એકલામાં મને તુકારે બોલાવે અને વાત બહુ પ્રેમથી કરે એટલે જ્યારે કંઈ પણ મુશ્કેલી હોય અને હું એમને કહું તો એ ખૂબ જ શાર્પ આપણે એને બે શબ્દ કહીએ એટલે આખી વાત સમજી જાય અને એનો ઉકેલ લાવે એવા અનેક પ્રસંગો એમણે કર્યા અને નીતિ ઘડતર માટે એમણે એક ઓપન હાઉસ રાખ્યું અને ત્યારે જ મને જર્મની એક ડેલિગેશનમાં જવાની તક મળી હું એમની પાસે ગયો તો પહેલાં કે નહીં મોકલું તને પછી કે ભાઈ તું જયા હું છું ને અને એમણે રજિસ્ટરમાં સોળસો સજેશનો હાથમાં લખ્યા સામે હાફ માર્જિનમાં રિમાર્ક રાખીને મને આપ્યું કે ભાઈ જો તારું કામ મેં કરેલું છે આવો એક વડીલ ભાવ અને જેને કહેવાય કે ઇન્ટેલિજન્સ એક પ્રકારનું પણ મારા નસીબમાં હશે તે એટલે આપણને મળ્યું મેં એમના જોડે અગ્ર સચિવ તરીકે કામ ન કર્યું પરંતુ કોઈ પણ સમયે મારે કંઈ પણ કહેવું હોય તો એમને ત્યાં હું જઈ આવી શકું ફોનથી કહી શકું અને હંમેશા કાળજીપૂર્વક કરે અમે રાત્રે બેસીને નવી ઔદ્યોગિક નીતિનો મુસદ્દો ઘડીએ ડિક્ટેશન આપીએ ગુજરાતી સ્ટેનો ટાઈપ કરે રાત્રે એમના ઘરે પહોંચે પછી એ સવારે સાડા છ સાત વાગે ફોન કરીને કે ઉઠી ગયો ભાઈ એ કે શું આ તમે બધા કરો છો ગુજરાતી ભાષાનું ખૂન કરો છો કેટલા ચૂંટણીના દોષ છે અને પોતે લાલશાહી થી જે રીતે આપ પેપર તપાસો એમ તપાસીને આઠ વાગે તો અમારે ઘરે પાછો એ કાગળ મોકલી આપે એમ ચીમનભાઈમાં દરેક વસ્તુમાં સમજણ શક્તિ યાદ શક્તિ વિશ્લેષણ શક્તિ જેને મેન્યુપ્યુલેશન કે કોઈ વસ્તુ તોડફોડ કરીને સીધી કરવામાં એમની ખૂબ જ શક્તિ અદ્વિતીય શક્તિ આપણે કહીએ એનો અનુભવ થયો એમના પછી અમુક કારણોસર મારે ભારત સરકારમાં જવાનું થયું ત્યાં પણ ગુજરાત ભવનમાં આવી એ અવશ્ય બોલાવે ત્યાંની બધી પરિસ્થિતિની ચર્ચા કરે અને અનેક રીતે આપણને જીવનમાં ઉપયોગી થાય એવી વાતો પણ કરે હું પરત આવ્યો ત્યારે શંકરસિંહભાઈ વાઘેલા મૂળ જનતા ભારતીય જનતા પાર્ટીના એમણે અલગ રાષ્ટ્રીય પક્ષ સ્થાપ્યો હતો અને કોંગ્રેસના ટેકાથી શાસન ચાલતું હતું એટલે મને અગ્ર સચિવ તરીકે બોલાવ્યો એમની કાર્ય પદ્ધતિ ખૂબ મહેનતવાળી રાત્રે નવ વાગ્યાથી બે વાગ્યા સુધી ફાઇલો કરવા નિર્ણય કરવા ફોન કરવા બેસે થાક જેવી વસ્તુ નહીં અને એમની જોડે લોકસંપર્કના કારણે ખૂબ લોકો આવે અને લોકદરબાર ભરીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરે પરંતુ ત્રણ ચાર લોક દરબાર એના ભેર્યા પછી મને કહી કે આમાં તો સંખ્યા વધતી જાય છે કદાચ એમને એનો આનંદ હશે પણ મેં કહ્યું સાહેબ ચિંતા છે એટલા લોકોના પ્રશ્નો નથી પત્તા એટલે આપણા પાસે આવે છે એટલે તરત વિશ્લેષણ કરાવ્યું બાલગુરુની સ્કીમ જે આજે પણ વિદ્યા સહાયકની એ દાખલ કરી કારણ કે મોટા ભાગના પીટીસી થઈને નોકરી માટે આવતા હતા એ જ રીતે રહેમરાહે નોકરીવાળા હતા એ જ રીતે બદલીવાળા હતા એ બધાની વ્યવસ્થા કરી અને એમણે જાહેર સમારંભ ભરી અને હજારો કર્મચારીના નાના મોટા પ્રશ્નો પતાવી હતા એમાં સહભાગી થવાનું મને જે નિમિત્ત બનવાનું પણ એક અવસર મળ્યો એ મારા માટે ખૂબ મહત્ત્વનો છે એમણે પણ ખૂબ મહત્ત્વની જવાબદારીઓ સોંપીને અનેક કામોમાં સાથે રાખીને જે કામો કર્યા એ સમયની રીતે ટૂંકો હતો પરંતુ જિલ્લાની પુનરત્નાનો વિવાદ હોય કે બીજા હોય એ દરેક સમયે એમણે રાત દિવસ સાથે રાખીને આપણી જે કંઈ મુશ્કેલીઓ હતી એના નિવારણમાં ખૂબ મહત્વની કામગીરીમાં રાખ્યા એનો મને આનંદ છે ત્યાર પછી દિલીપભાઈ પરીખ મૂળભૂત રીતે અમરસિંહભાઈ જેમ બહુ જૂની મિત્રતાવાળા એ પાંચેક મહિના રહ્યા એમને ક સમયે જવાનું થયું કારણ કે કોંગ્રેસ ઘડી ટેકો પાછો ખેંચી લઈ ઘડીક આપે એ પરિસ્થિતિમાં એ જ્યારે ચૂંટણી લડ્યા અને હાર્યા એમની રાજકીય કારકિર્દી પૂરી થઈ પરંતુ એક વેપારી આલમમાંથી આવતા ખૂબ જ સૌમ્ય અને સજ્જન વ્યક્તિ તરીકે એમણે પણ પાંચ મહિના નિષ્ઠાથી કામ કરવામાં કોઈ પાછી કરી નહીં અને ચૂંટણીના વાતાવરણ વચ્ચે પણ જે કાંઈ લોકોપયોગી કાર્ય થાય એ કરવાની એમની ભાવના રહી અને એમણે આવા નાના મોટા જે કામો કર્યા એને માટે લોકો એમને યાદ કરતા હોય છે ત્યાર પછી એક એવી ઘટના બની કે રાજપાવાળા બે મુખ્યમંત્રી સાથે કામ કર્યું પરંતુ કેશુભાઈ પટેલ આવ્યા એટલે સૌને અપેક્ષિત હતું અને ખાતરી હતી કે હવે તો મારી બદલી થશે પરંતુ એમણે બીજી કેબિનેટ મીટિંગમાં કોઈને પૂછ્યા વગર સીધું જાહેર કર્યું કે ભાઈ પ્રવીણભાઈએ અહીંયા કામ કરવાનું છે અને ચાલુ રહેવાનું છે સૌને નવાઈ લાગી ટીકા પણ થઈ પરંતુ એમણે એ વાત યાદ કરાવી સૌને કેબિનેટમાં કે ઓગણીસો પંચાણું માં હું મુખ્યમંત્રી બન્યો મેં દિલ્હીમાં એમને બોલાવીને કહ્યું પણ એમની દીકરી છેલ્લા વર્ષમાં હતી કોલેજમાં એટલે એમણે કહ્યું કે હમણાં આવી નહીં શકે બાકી મારી પસંદગી હતી અને અન્ય લોકો જોડે કામ કરે તો પણ એ નિષ્ક્રિય નિષ્પક્ષ કામ કરશે અને સક્રિય રીતે કરશે એની મને ખાતરી છે એમ એમની જોડે મેં ખૂબ કામ કર્યું દસ વર્ષ જેટલું સોમનાથ ટ્રસ્ટમાં કામ કર્યું અને જે રીતે નરેન્દ્રભાઈ અંજલિમાં કહ્યું એમ ગુજરાતની રગે રગ જાણનાર ગુજરાતના દરેક રંગ જાણનાર એક કોઠાસૂજવાળા મુખ્યમંત્રી એટલે રાજકોટમાં તો આપ સૌને એમનો પરિચય છે એમણે એ જે કામ કર્યું એના થકી પણ ઘણું કામ થયું ત્યાર પછી મારે જો આમ ગણીએ તો આ અમરસિંહભાઈ માધવસિંહભાઈ શંકરસિંહભાઈ દિલીપભાઈ અને કેશુભાઈનું પૂરું થયું પછી માનનીય આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો મને શરૂઆતમાં પ્રવાસન જે સુરેશભાઈ મહેતા પાસે હતું એની નિગમની જવાબદારી આપી પછી ગ્રામીણ વિકાસની આપી મેં ભારત સરકારના ગ્રહ વિભાગમાં મારી પસંદગી સિક્યોરિટી ડેસ્ક ઉપર સેક્રેટરી તરીકે થતી હતી અને તમામ કાગળો પૂરા થયા તે દિવસે ત્રીસમી એપ્રિલ બે હજાર ત્રણના રોજ એમણે મારાથી ત્રણ વરિષ્ઠ અધિકારીઓને બાજુમાં રાખીને મને મુખ્ય સચિવની જવાબદારી આપી મેં શરૂઆતમાં થોડી દાહા કરી કારણ કે સિનિયોરિટીનો પણ પ્રશ્ન હતો અને મને એમ હતું કે હું આ જવાબદારી સંભાળું તો લોકો એનો ખોટો અર્થ કરશે કે હું કંઈક આમાં ખટપટનો ભાગ છું કે કંઈક મેન્યુપ્યુલેશન કરું છું પરંતુ એ બે વર્ષ મેં જે ધારણા કરી હતી ભદ્રાયુભાઈ કે રાજ્યને રેવન્યુ ડેફિસિટથી મુક્ત કરવું જળ વ્યવસ્થાપનનો પ્રબંધ નર્મદાથી માંડીને ખેત તળાવડી સુધીનો કરવો જે આપણી કલ્યાણકારી યોજના છે એનો સમયસર અમલ કરવો આવા પાંચ સંકલ્પો પૂરા કરવામાં ચિંતન બેઠક સહિત એમણે જે કામ કરાવ્યું અને બે હજાર બેના ના ચૂંટણી પછી એમણે જે પંચશક્તિનો કાર્યક્રમ હાથમાં લીધો હતો અને ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત પ્રવેશોત્સવ કૃષિ મહોત્સવ નવરાત્રી મહોત્સવ આ બધા દ્વારા એમણે તંત્રને અને સમાજને જે ચેતનવંતો બનાવ્યો એમની જોડે મેં બે હજાર એકથી શરૂ કરીને બે હજાર પાંચ સુધી સરકારમાં અને ત્યારબાદ ત્રણ વર્ષ નર્મદા નિગમમાં કામ કર્યું એટલે પાંચ મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે કામ તો કર્યું પરંતુ ખાસ કરીને ચીમનભાઈ અને નરેન્દ્રભાઈના ટાઈમમાં મને ખૂબ નજીકથી મહત્વના કાર્યક્રમોમાં પણ કામ કરવાની તક મળી એ મારા માટે ખૂબ સ્મરણીય અને ખૂબ આનંદનો વિષય છે એનો અર્થ એવો થયો લેરી સાહેબ કે અલગ અલગ પક્ષમાંથી આવતા અથવા તો અલગ અલગ વિચારધારાના મુખ્યમંત્રીઓ સાથે પણ એક જો સામાન્ય ફેક્ટર રહ્યું હોય તો એ પ્રવીણભાઈ રહે લહેરી રહ્યા છે અને એ એમ જે અત્યારે કહેવાય છે કે ગુજરાત સરકારની અંદર કોઈ કર્મશીલ વ્યવહાર દક્ષ અને વિચારશીલ આઈ અધિકારી તરીકે રહ્યું હોય તો એ લેરી સાહેબ છે એ સાચું છે એવું અત્યારે અમને પ્રતિપાદિત થાય છે મારે એક નાનકડી વાતનો અહીંયા ઉલ્લેખ પણ કરવો છે અને થોડી વિગત આપની પાસેથી જોઈએ છે જે નર્મદા નિગમની વાત કરી તે નરેન્દ્રભાઈના કાર્યકાળ દરમિયાન જ નર્મદા માટે થોડા પ્રશ્નો સર્જાયા હતા અને કદાચ નર્મદા માટેનો નિર્ણય આપણાથી વિરુદ્ધમાં જઈ શકે એવું હતું ત્યારે દિલ્હીના દરબારની અંદર પણ લહેરી સાહેબે બહુ મોટું પ્રદાન કર્યું એ વિશે અમને થોડું વાત કરો એ વિનંતી છે ભદ્રાયુભાઈ નર્મદા યોજનાનો મારો સંબંધ અમરસિંહભાઈના ટાઈમમાં શરૂ થયો આપને યાદ હોય તો બાબા આમટે યાત્રા કાઢેલી અમરસિંહભાઈએ એ યાત્રાનું સ્વાગત કર્યું એમને રાજ્યના મહેમાન તરીકે રાખ્યા અને ટાઉનહોલમાં સભા ભરીને બાબા આમટેની હાજરીમાં એમણે કહ્યું કે આદિવાસીને આદિવાસી તરીકે રાખવાની તમારી વાત મને મંજૂર નથી હું આદિવાસી છું આદિવાસીનો પ્રતિનિધિ છું અને દાવા સાથે કહું છું કે આ વસ્તુ બરાબર નથી દરેકને વિકાસની સમાન તક હોય અને એને આદિવાસી જોડે જોડવાની કોઈ જરૂર નથી ત્યાર પછી જે કામ બન્યું એ ચીમનભાઈના ટાઈમમાં વર્લ્ડ બેંક પાછી હતી મેં કહ્યું એમ એમની જોડે ઘણા વખતે પરામર્શ કરવાનું થાય એમણે કહ્યું ત્યારે મેં એમને જણાવ્યું કે લોકોની માન્યતા છે કે મલ્ટીનેશનલ કંપનીઓ સ્વાયત્ત ન બને ભારત અન્ન ક્ષેત્રે એને માટે આ કાવા દાવા કરે છે એનું ફંડિંગ થાય છે એ બધી વિગત એમને થોડી આછી પાતળી મળેલી પરંતુ એ વિગત શંકરસિંહભાઈના ટાઈમમાં અમને મળી અને મેધા પાટકરે કઈ રીતે વિદેશી મૂડીથી કામ કર્યું છે આંદોલન કઈ રીતે ચાલે છે અને કોર્ટના કેસો કઈ રીતે ચાલે છે એ બધી જાણ અમને શંકરસિંહભાઈના ટાઈમમાં થઈ કેશુભાઈનો અભિગમ તદ્દન અનોખો હતો કે આપણો હાથ મોટા પથ્થર નીચે છે વધારે ઝડપથી ખેંચીએ તો હાથને ઈજા થાય એટલે ધીમે ધીમે પથ્થર હટાવો લિટિગેશન અને એજિટેશનના એ કામમાં એ કામ ચાલ્યું પરંતુ નર્મદામાં શરૂઆતમાં નરેન્દ્રભાઈ સાથે બે હજાર ત્રણમાં કામ શરૂ કર્યું મારા થોડા મહારાષ્ટ્રના સંપર્કોને કારણે થોડીક ઝડપથી એક સ્ટેજની મંજૂરી આવી એટલે એમણે આનંદ વ્યક્ત કર્યો વાત કરી પછી એમના દ્વારા તમામ ભારત સરકારના સેક્રેટરીનો વ્યક્તિગત સંપર્ક કરાવી એમાં ઘણા એમને ઓળખતા પણ હતા હિમાચલના કારણે બીજા કારણે તો એ બધા જોડે અમે જે વ્યવસ્થા ગોઠવી એને કારણે ભારત સરકારમાં બે હજાર ચાર સુધી વાજપેયીજીની સરકાર પછી કોંગ્રેસની સરકાર હોવા છતાં એકંદરે બે હજાર સાત સુધી એ કામમાં સહયોગભર્યું વાતાવરણ રહ્યું અને એ કામમાં જ્યારે જ્યારે મુશ્કેલી પડી ત્યારે નરેન્દ્રભાઈએ દિલ્હીમાં બોલાવીને સૈફુદ્દીન સોજ હોય દાસમુનશી હોય અહેમદભાઈ પટેલ હોય મનમોહનસિંહજી હોય કે ત્યારના આપણા રાષ્ટ્રપતિ કલામ સાહેબ હોય સૌનો સંપર્ક કરીને કર્યું અને એમાં ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ નવલકિશોર શર્માએ પણ પોતાની વગનો ઉપયોગ કરીને ગુજરાતના આ પ્રોજેક્ટને મદદ કરી અને તેનું સંપૂર્ણ સંકલન કરવામાં નરેન્દ્રભાઈએ પણ ખૂબ કરી એટલે દિલ્હીની અંદર આ બધું જે માળખું ગોઠવાઈ રહ્યું હતું એમાં દિલ્હીમાં ધામા નાખીને આપને બેસવાનું થયું અને આપણને એ નરેન્દ્રભાઈના કદાચ ઉપવાસ પણ એ સમયે હતા અને આપણી તરફેણમાં આખું કામ મળ્યું ભદ્રાયુભાઈ એમાં એવું હતું હાજી કે બે હજાર ચારના વર્ષમાં લગભગ એસી દિવસ તો સુપ્રીમ કોર્ટમાં કેસો ચાલ્યા અને કેસની મુદત લાગે એટલે તરત જ અમારે પાછું દર અઠવાડિયે લાગે એટલે એકાદ દિવસ અગાઉની તૈયારી કરવામાં એમ એશી દિવસ અમારે દિલ્હીમાં ધામા નાખવા પડ્યા રોકાવવું પડ્યું કર્યું પરંતુ આપણા વકીલોની પેનલમાં હરીશ સાલ્વે આવ્યા અશોક દેસાઈ હતા એ બધાના સહયોગથી અરુણ જેટલી હતા સૌએ મહેનત કરી એટલે એ કામ આપણે પાર પાડી શક્યા અને એમાં સતત કામ કરવાનો જે લાભ મળ્યો મુખ્ય સચિવ હોવા ઉપરાંત સરદાર સરોવર નિગમના ચેરમેનની જવાબદારી મને આપી હતી એના કારણે એ કામ સંકલિત રીતે કરી શક્યા અને નર્મદા યોજના પાર પડી એમાં પ્રભુની મૂર્તિ કૃપા અને જે કાવા દાવા ખેલાયા છે જે ગુજરાતને બદનામ કર્યું નુકસાન કર્યું એનો આપણે અત્યારે હિસાબ કરીએ તો આપણને ખૂબ જ મનખિન્ન થાય એવી સ્થિતિ હતી લહેરી સાહેબ અત્યાર સુધીના સંવાદમાં તો આપણે વહીવટની વાત ઘણી બધી કરી છે પણ અત્યારના ગુજરાત લહેરી સાહેબને સમાજ જીવનના એક બહુ પ્રહરી તરીકે પણ હવે ઓળખે છે કદાચ એ કામ આપ ત્યારે પણ કરતા હતા પણ હવે આપની નિવૃત્તિ પછીથી આપનો પૂર્ણ સમય સામાજિક સંસ્થાઓમાં અદ્વિતીય પ્રદાનનો રહ્યો છે તો આ જે બદલાવ છે એ મને એમ છે કે કદાચ નાનપણમાં કુટુંબ દ્વારા જે એક ભાવના હતી સાથે લઈને ચાલવું કોઈને કાંઈ થતું હોય તો આપણને વેદના થવી એ બધા ગુણને લઈને આજે આપ સમાજમાં આટલું પ્રદાન કરી રહ્યા છો એ પણ નોંધવા જેવી ઘટના છે કે સોમનાથ ટ્રસ્ટની અંદર વર્ષોથી એક નિનિષ્ઠ રીતે આપ જોડાયેલા છો અને દેશના વડાપ્રધાન હોય કે ગૃહપ્રધાન હોય એ પૂર્ણ વિશ્વાસથી એ કામમાં આપને સહયોગ કરી રહ્યા છે મારે ખાસ તો એ કહેવું છે કે અત્યારે આપ મુખ્ય કઈ કઈ સંસ્થાઓમાં જોડાયેલા છો અને એમાં મુખ્ય આપનું કાર્યક્ષેત્ર કયું છે ભદ્રાયુભાઈ આપણે અગાઉ વાત કરીએ એમાં પ્રારબ્ધ તો નિમિત્ત હોય છે મારા ઘરની બાજુમાં જ સદવિચાર પરિવાર હરિભાઈ પંચાલ તો આજીવન સેવાના ભેખધારી અનેક મૌલિક કામો કર્યા જેલ સુધારણા હોય રક્ષાબંધનનો કાર્યક્રમ હોય રેલ રાહત હોય ઢોરવાડા હોય આ સ્મશાન ચિત્તાની ડિઝાઇન કરવાની હોય કોઈ કામ એમણે વનીકરણ હોય નર્મદા હોય ખૂબ કામો એમણે કરેલા ઉંમર થઈ અને એમના અમુક ટ્રસ્ટીઓ વચ્ચે કાંઈ વિવાદ થયો એટલે કૃષ્ણપ્રસાદ પટેલ જે નર્મદાને કારણે પરિચિત હતા એને હરિભાઈ એક દિવસ મારે ઘેરે આવીને બેસી ગયા કૃષ્ણપ્રસાદભાઈ કહે મારી ઉંમર પંચ્યાસી વર્ષની તમે આમાં ટ્રસ્ટી થાવ તો જ હું રાજીનામું આપું બાકી આ હરિભાઈને ભજવે છે લોકો સાત એમાં હું જોડાયો હરિભાઈનું બે હજાર અગિયારમાં અવસાન થયું બે હજાર આઠમાં જ્યારે નરેન્દ્રભાઈએ નર્મદાનું કામ ચાલુ રાખવા માટે આગ્રહ કર્યો મેં ખૂબ નમ્રતાપૂર્વક એટલા માટે ના કહી કે મારી પોતાની માન્યતા છે કે સરકારી તંત્રમાં એક આયુમર્યાદા નક્કી હોય એના કરતાં વધારે સમય લોકોને રાખવા એ આખી સિસ્ટમને બગાડવાનું નિમિત્ત બનતી હોય છે એટલે મેં ખૂબ આદરપૂર્વક ના પાડી મારા જૂના મિત્ર અને વડિત ઉત્તમભાઈ મહેતાના ટોરેન્ટ ગ્રુપમાં એમની ઈચ્છા તો અગાઉ હું જોડાવે એવી હતી પણ મેં એમને વચન આપ્યું અને એમના પુત્રોએ સામેથી યાદ કરીને મને બોલાવ્યો એટલે ત્રણ વર્ષ મેં તેમાં સલાહકાર તરીકે સેવા આપી અને એમાં સમજૂતી એવી હતી કે મારે મને મનપસંદ સેવાના કામો કરવા અને એ જ અરસામાં બે હજાર દસમાં ના આગ્રહથી મુરબી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મારી બંનેની નિમણૂક થઈ અને સોમનાથનું કામ તો પ્રથમ જ્યોતિર્લિંગનું મારા પિતાશ્રી આરઝી હકુમતમાં ગયેલા અને એક મારા વતનથી નજીક પ્રમાણમાં ગણાય એવા સોમનાથની સેવા કરવાનો જે લાભ મળ્યો એ પણ પ્રભુ કૃપા માનવાની રહી અને ખૂબ સાનુકૂળતા રહી સોનું આપવા વાળાએ સોનું આપ્યું સાધનો આપવા વાળાએ સાધનો આપ્યા આવકો વધી વ્યવસ્થા વધી અને એકંદરે જે પ્રભાસ પાટણ તીર્થસ્થાનમાં થોડું આમ જેને કહેવાય કે પછાત હતું એ આજે કરોડ કરતા વધારે યાત્રાળુઓ સાથે ધમધમતું થયું અર્થતંત્ર ધમધમતું થયું અને લોકોને એક સાત્વિક રીતે આનંદ મળે એવી જગ્યાનું જે વિકાસને નિર્માણ થયું એનો મનથી ખૂબ મોટો સંતોષ છે કે આ ઉંમરે આવી સરસ કામગીરી કરવાનો લાભ મળ્યો સાથે સાથે ખાસ કરીને વિકલાંગો અંગે આપણા દેશમાં ઘણી ઉપેક્ષા છે અને સદવિચાર પરિવારની બસો વિદ્યાર્થીની અહીંયા ગાંધીનગર પાસે ઉવારસદમાં શાળા છે બેરામુંગાની શાળા ડોક્ટર માનસત્તા અને બ્રિંદાબેન નાણાવટી પોતાના હિસાબેને જોખમે ચલાવે છે અને સૌથી જૂની મેન્ટલ ડિસઓર્ડરની સંસ્થા બીએમ ઇન્સ્ટિટ્યૂટ આ બધા મુખ્ય છે પછી અનેક નાના ખાદીના ગાંધી સ્મૃતિ હોય કે ટ્રસ્ટો હોય એમાં એ લોકોની ઈચ્છા હોય કે તમે સાથે રહો તો આપણે બે ત્રણ મહિને બેસીને વાત કરી શકીએ એ બધામાં છે ઓરો યુનિવર્સિટી હોય જ્યાં જ્યાં મિત્રોને કે કોઈને જરૂરિયાત હતી ત્યાં સુધી મેં લગભગ ના ન પાડી પરંતુ હવે ઉંમર થઈ એટલે વધારાની જવાબદારી ન લેતા જે જવાબદારી છે એ સારી રીતે પૂર્ણ કરવા અને ખાસ કરીને યુવાન મિત્રો એમાં જોડાય અને આ જવાબદારી સંભાળી લે એ મનોવૃત્તિથી અત્યારે કામકાજ ચાલે છે જે થાય છે એનો આનંદ છે પરંતુ ઉંમર જોતાં મને એમ લાગે કે સેવા ક્ષેત્રે આજે યુવાનોને કારકિર્દીને કારણે સમય નથી સમજી શકાય પરંતુ જે નિવૃત્ત થવાની ઉંમરે હોય એ ભાઈઓએ જેને ભગવાને બધી રીતે સવલત આપી હોય તેવાએ પચાસ પંચાવન સાઠ વર્ષે સામાજિક જવાબદારી સ્વીકારવી એ માટે અમે સૌ પ્રયત્નશીલ છીએ ઘણા લોકો મારા સાથે કામ કરે છે ડૉક્ટર પંકજભાઈ પદ્મશ્રી છે અહીંયા વિશ્વકોષમાં ડૉક્ટર કુમારપાભાઈ છે અનેક લોકો છે જે સારી રીતે કામ કરે છે લેરી સાહેબ આ તો એક કાર્યની વાત થઈ પણ મારો એવો બહુ સ્પષ્ટ ખ્યાલ છે કે લેખન પ્રવૃત્તિ અને વાંચન અને એમાં પણ આધ્યાત્મિક બાબતો સાથેનું વાંચન ઊંડાણ સાથેનું વાંચન નિયમિત કટાર દ્વારા ઉચ્ચ વિચારોનું પ્રદાન પણ આપ ઘણા વર્ષોથી કરી રહ્યા છો અત્યારે પણ આપના લેખો એ મૂલ્યવાન ગણાય છે તો આ પ્રવૃત્તિ વહીવટની સાથે સાથે ચાલી છે કે કેવી રીતે આગળ વધ્યું છે ભદ્રયુભાઈ આ એક અકસ્માત છે જ્યારે દિવ્ય ભાસ્કર નવું નવું છાપું બન્યું અને હું નિવૃત થયો ત્યારે મને મિત્ર અજય ઉમટે કહ્યું કે કંઈક લખો મેં ગાંધીમાર્ગના અડીખમ પ્રવાસી સરદારને અંજલી આપતો લેખ લખ્યો એમને કંઈક પ્રોત્સાહક ફીડબેક મળ્યો એટલે એમણે કહ્યું એટલે મેં ગાંધીજીના વિચારો અંગે જે મારા પિતાશ્રીને લખવાની ઈચ્છા હતી પણ પાર્કિન્સોનિઝમને કારણે તૂટક તૂટક કરેલું લખી નહોતા શક્યા એટલે એક અંજલી રૂપે મેં એ પુસ્તક કર્યું હિન્સ સ્વરાજના શિલ્પી ગાંધીજી જેમાં ખાસ કરીને સત્ય અહિંસા અને અહીંયા ઓગણીસો પંદરમાં આવ્યા પછી જે એમણે સત્યાગ્રહો કર્યા જે અનેક કાર્યો પ્રયોગો કર્યા એના વિશે મેં એક રેસી વર્ણન કર્યું ત્યાર પછી વતન રાજુલા વિશે થોડા લેખો લખ્યા પછી અજય ઉમટ ત્યાંથી છૂટા થઈ અને નવ ગુજરાત સમયમાં જોડાયા ત્યાં મેઘધનુષની કોલમ હું લખું છું જ્યાં સુધી આપે કહ્યું એમ આધ્યાત્મિકતા કે અભ્યાસનો પ્રશ્ન છે ત્યાં સુધી હું ત્રણ વસ્તુ નમ્ર ભાવે કહી શકું આજે કે પિતાશ્રીની ટ્રેનિંગ અને એમના પુસ્તકોના અગાઉથી જે કબાટો ભર્યા હતા એમને કારણે નાનપણથી વાંચવાની ટેવ પડી એ આજે પણ જળવાઈ રહી છે આંખની અનુકૂળતા સાથે જળવાઈ રહી છે એને કારણે એક મને ઘણા વિષયનો અભ્યાસ કરવાની તક મળે છે અને એના કારણે ઘણાને એમ લાગે છે કે ઘણા વિષય વિશે આપણે જાણીએ છીએ પરંતુ એ માટે જે વાંચનની ટેવ જોઈએ એ જળવાઈ રહી છે અને હવે થોડું આ મોબાઈલ ઉપર ડિજિટલ વાંચન પણ કરી શકાય છે કારણ કે એમાં પણ ઘણી રસપ્રદ માહિતી આવે એની હાર્ડ કોપી લઈ અને પછી શાંતિથી પણ વાંચીએ કારણ કે ઇલેક્ટ્રોનિકના વાંચવામાં એટલું કોન્સન્ટ્રેશન મારું રહેતું નથી એવો મારો અનુભવ છે ત્રીજી વાત એ છે કે લખવાનું જે શરૂ કરેલું પછી અખંડાનંદના આનંદભાઈ અમીનના કહેવાથી એમના સલાહકાર મંડળમાં જોડાયા વિશ્વકોષમાં જોડાયા એટલે દરેક જણ પાસે જે એમના મેગેઝિન માટે કંઈ લખવાનું હોય તો એ ધ્યાનમાં રાખી વિષયની ચર્ચા કરીને લખીએ ત્યારે સ્વાભાવિક રીતે આપણામાં રહેલા વાંચનના જે સંસ્કારો હોય જે આપણામાં એક માહિતી સુષુપ્ત રીતે હોય વિચારો સુષુપ્ત હોય એ લેખન કાર્યથી પ્રફુલ્લિત થાય પ્રગટ થાય અને એ લોકોને ગમે તો આપણને આનંદ થાય પરંતુ હમણાં જ મેં એક સામાયિકના લેખમાં લખ્યું ભદ્રાયુભાઈ આ ચિંતાનો વિષય છે આજે આપણે ફક્ત માહિતી મેળવીએ પરંતુ જો કોઈ વિષયના ઊંડાણમાં જવું હોય તો ગૂગલ કે વોટ્સઅપ યુનિવર્સિટી ન ચાલે તેના માટે ગ્રંથોનો વ્યવસ્થિત અભ્યાસ કરવો જોઈએ એ વાત આપણે સૌ જે કોઈ આ કટા લેખન આપે પણ કર્યું છે અત્યારે પણ કરો છો અભ્યાસ વગરનું લેખન કાર્ય એ લેખન કાર્ય નથી જેનો આપણને અનુભવ સોશિયલ મીડિયા ઉપર દર ક્ષણે થાય છે ગમે તે માણસ ગમે તે લખી શકે પરંતુ એને વ્યવસ્થિત રીતે વિશ્લેષણ સાથે શું સાચું શું ખોટું કયા મૂલ્યને આપણે ટેકો આપવો જોઈએ એ વિવેક બુદ્ધિનો અભાવ જે વધતો જાય છે એની ચિંતા છે આપે તો વહીવટમાં ઘણું લખાવ્યું છે વહીવટના સંબંધમાં પણ હવે આપ પોતે એ પેપર ઉપર મૂકી રહ્યા છો મને આપે જે છેલ્લે વાત કરી એમાંથી એક મુદ્દો એ પણ મળે છે કે જેણે આ ઉંમરે પણ હજી જે સોશિયલ મીડિયા છે એને રિજેક્શનની બદલે એમાંથી સારું શું છે આપણા યોગ્ય શું છે તે મેળવીને એના અંગે વિચાર કરવાનું પણ આપે જે કહ્યું એ હું માનું છું કે આજના બધા વડીલોએ એને નોંધવા જેવું છે એક વાત આપની બહુ સાચી છે કે જેમ ફાસ્ટ ફૂડ છે એમ જ ફાસ્ટ ફૂડની જેવું લેખન પણ થયું છે કવિતા હોય કે વાર્તા હોય કે નવલકથા હોય એ તાત્કાલિક જન્મે છે અલબત્ત એનું આયુષ્ય પણ પહેલાં વરસાદના દિવસે થતાં નાના નાના ફૂદા જેવું હોય છે પણ જો મૂળ જ્ઞાન તરફ જેવું હશે તો આપણે ગ્રંથો તરફ જ વળવું પડશે અને આપે જેમ શરૂઆતમાં કહ્યું કે ભાઈ ઘરનું વાતાવરણ એવું હોય એવા બધા આપણને શિક્ષકો મળ્યા હોય કે જેણે આપણને ઇન્સ્પાયર કર્યા હોય આપણે કેટલાય આપના જીવનના શિક્ષકોના નામ લીધા મને એક બાબત લેરી સાહેબ એ આનંદનો વિષય લાગે છે કે આટલા સરસ મજાના વહીવટના કાળ પછી પણ રાજુલા આપના હૈયે બરાબર વસેલું છે એ વતન પ્રેમ કે એ સમયને હજુ પણ સંગોપી લેવાની આપની જે ઉમીદ છે કારણ કે રંગે ચંગે રાજુલા એટલે રાજુલાને હવે ધીમે ધીમે વિકસી રહ્યું છે પણ મને ખ્યાલ છે કે જાફરાબાદ પણ એક પ્રસંગની અંદર આપની સાથે હું રહેલો હતો એટલે બે વર્ષ જે વ્યક્તિ જાફરાબાદમાં રહી હોય એને પણ મળવા માટે એક મોટા સમુદાય હાજર હોય તો રાજુલા સાથેનો નાતો આજે પણ અને પછી પણ જળવાઈ રહે એ અંગે આપ કશિક વાત કરો કરોભાઈ મેં કહ્યું એમ ખૂબ જ સારા વાતાવરણમાં બાળપણ વિતાવ્યું હોય અનેક મિત્રો હોય જ્યાં પરિવાર સાથે આપણા જીવનની શ્રેષ્ઠ ક્ષણો ગાળી હોય જ્યાં પિતાશ્રીની તકોભૂમિ હોય કર્મભૂમિ હોય ત્યાં સાથેનો લગાવ રહે એ સ્વાભાવિક છે અને અનેક લોકોના સ્થળાંતર થયા છે એમ અમારા પરિવારનું પણ સ્થળાંતર થયું છે કોઈ મુંબઈ છે કોઈ અમેરિકા છે કોઈ ભાવનગર છે અમદાવાદ છે બધે છે પરંતુ એકાદ ભાઈ તો ત્યાં હોય છે અને થોડો સંપર્ક બની રહે છે ખાસ કરીને આજના સંદર્ભમાં જો કહું તો મટીરિયલની રીતે વિકાસ ઘણો થાય છે મટીરિયલ એકદમ ભૌતિક વિકાસ થાય મકાનો બને ધંધા પાણી વિકસે વાહનો વધે પરંતુ જે રીતે સંસ્કારનું જે વાતાવરણ બનવું જોઈએ એ બહુ ધીમે ધીમે બને છે એ જો ઝડપથી બને તો આગામી પેઢીને લાભ થાય વર્ષો પછી હમણાં ત્યાં કવિ સંમેલન થયું આનંદ થયો કારણ કે અમુક પ્રવૃત્તિઓ ત્યાં હતી જ નહીં એ ધીમે ધીમે આવી રહી છે લોકો એક વિશાળ દ્રષ્ટિથી દુનિયા જોતા થાય અને એક્સપ્લોર કરતા થાય કમનસીબે આપણે ત્યાં અત્યારે તક માટે લોકો સુરત જ ગયા ધંધાધારી તક માટે પરંતુ જે મુંબઈમાં અગાઉ જતા હતા એ હવે સુરત જાય સ્વાભાવિક છે કારણ કે આર્થિક ઉપાર્જન મહત્વનું છે પરંતુ સંસ્કારની રીતે સાહિત્યની રીતે અનેક સેવા કાર્યની રીતે રાજુલાનું ક્ષેત્ર વિકસે એ જરૂરી છે અને હવે ધીમે ધીમે એ પણ વિકસી રહ્યું છે એનો આનંદ છે એટલી એક લગાવ એટલા માટે કે જ્યાં માટીમાંથી આપણું સર્જન થયું એમ કહેવાય અને જ્યાં આપણે એક સોળ વર્ષની ઉંમર એટલે એક મુગ્ધાવસ્થા સુધી આપણે જે જગ્યામાં રહ્યા હોઈએ એનું આકર્ષણ જીવનભર રહે લેરી સાહેબ આપણે ઘણી બધી વાતો કરી છે પણ તેમ છતાં આપને એવું લાગે છે કે કોઈ એક હજી પ્રશ્ન મેં ન પૂછ્યો હોય ને આપને કંઈ કહેવું હોય એવી કોઈ આપના મનની વાત ભદ્રાયું ભાઈ નિવૃત્તિ પછી જેમ અનેક કામ કરું છું એમાંનું એક કામ હાજર ગુજરાતના યુવાન યુવતીઓ આઈએએસમાં આવે એ માટે સ્વીપામાં કેન્દ્ર ચલાવીએ છીએ બે હજાર ચારથી આ સત્તર વર્ષમાં જે કામ કર્યું એને કારણે યોગેન્દ્રભાઈ વ્યાસથી માંડીને અનેક લોકોના સહયોગ સાથે અમે લગભગ બસો સિત્તેર યુવાન યુવતીઓને યુપીએસસીની વિવિધ કક્ષાની પરીક્ષામાં પસાર કરાવી અને નિમણૂકો મેળવી આપી છે એ અમારા માટે આનંદનો વિષય છે સદવિચાર પરિવારમાં પણ અમે એક રીડિંગ રૂમ ચલાવીએ છીએ જે સ્વાધ્યાય છે અને કોઈને પણ કંઈ મદદ હોય તો કાઉન્સેલિંગ માટે હું લગભગ એના અનુકૂળતા પ્રમાણે ઉપલબ્ધ રહું છું એના કારણે લગભગ ત્રણસો જેટલા ગુજરાતમાં ગેઝેટેડ ઓફિસર અને અન્ય જગ્યાએ સ્થાન પામ્યા છે આપણા માટે યુવા પેઢીને તૈયાર કરવી એ સૌથી મોટો પડકાર છે બહુ સાચી હોય શિક્ષણ ક્ષેત્ર હોય વહીવટ હોય ધંધો હોય જ્યાં સુધી આપણે આપણો દેશ યુવાન છે એમ કહીએ છીએ પરંતુ યુવાનોની હાજરી રાજકારણ હોય કે ધંધો હોય એમાં સીમિત રહે છે એને આપણે જેટલું મોકળું મેદાન આપીએ સ્ટાર્ટઅપ દ્વારા કે બીજી રીતે તો આપણે ગુજરાતમાં તો ખૂબ મોટી સંભાવનાઓ રહેલી છે અનેક લોકોએ જે અગાઉ કર્યું હા આજે પચીસ વર્ષે સો કરોડ કમાયેલા યુવાનો અમદાવાદમાં છે પરંતુ એમનામાં પણ કંઈક ભગવાને શક્તિ મૂકી હશે સૂજ મૂકી હશે પરંતુ એ સમગ્ર પ્રક્રિયામાં થોડા મુઠ્ઠીભર માણસો કરોડ કમાય તે મહત્વનું નથી પરંતુ સમગ્ર પ્રજા જપાન જેમ ઉદ્યમશીલ બને અને કામ કરતી થાય અને મૂલ્યોને જાળવે પરંપરાને જાળવે વાતાવરણને જાળવે એ જ આપણી અસ્મિતા છે અને એ અસ્મિતા માટે આપણે જેટલા જાગૃત થઈએ જેટલું કામ કરીએ એટલું ઓછું છે મને એવું લાગે છે કે જય જય ગરવી ગુજરાત એવું જે આપણે બોલીએ છીએ એ હકીકતમાં આ આટલા સંવાદમાંથી વારંવાર આપણા હૃદયમાંથી એ ઉદ્ગાર નીકળ્યો છે કે ગરવી ગુજરાત કેવી હોય તો આપણી સમક્ષ એક એવું વ્યક્તિત્વ લેરી સાહેબ આપે ઘણો બધો સમય અમારી સાથે વિતાવ્યો અને મને ખ્યાલ છે કે આપ એક પછી એક વ્યસ્તતામાં રહેલી વ્યક્તિત્વ છો પણ આપ અહીંયા પધાર્યા અને અમારી સાથે આ જીવનયાત્રાને શેર કરી જે અમે આવતી પેઢી સુધી લઈ જવાના છીએ અમને પણ એ ખેવના છે કે ગુજરાતના લોકો ખરેખર ખૂબ મહેનત કરી શકે એમ છે મહેનત કરે જ્ઞાનની કરે પુરુષાર્થની કરે અને આપણું નામ રોશન કરે મને મિત્રો આનંદ એ વાતનો છે કે જેમણે જીવનના છેલ્લા પચાસેક વર્ષ સરકારમાં વહીવટમાં એક કાર્યદક્ષ વ્યક્તિત્વ તરીકે નિવૃત્તિ પછી પણ આપણે જોઈએ છીએ કે જેમના માટે થઈને એક પછી એક એસાઈનમેન્ટ્સ રાહ જોઈ રહ્યા છે એવા પ્રવીણકુમાર લહેરી સાહેબ આપણી સાથે આજે સંવાદમાં પધાર્યા એ હું માનું છું આપણા સૌના પણ આદર અને અહોભાવના અધિકારી છે હું આપણા સૌ વતી લહેરી સાહેબનો આભાર વ્યક્ત કરું છું અને અહોભાવ વ્યક્ત કરું હાજી ખૂબ મજા આવી અને આ વાત લોકો સુધી પહોંચે એનો મને આનંદ અને સંતોષ છે અવશ્ય નમસ્કાર સર